હેલો ફ્રેન્ડ્સ જીસીઆરટી ફોર જીપીએસસીમાં આપનું સ્વાગત છે હું કૃણાલ પટેલ આપણી બંધારણની નવી સિરીઝ શરૂ થઈ રહી છે મિત્રો બરાબર છે તો બંધારણ વિષય પર આપણે અભ્યાસ કરીશું તો આજનો લેક્ચર તો સૌપ્રથમ રહેશે આપણે સમજવું પડશે કે બંધારણ શું છે મિત્રો બંધારણ શું છે તો સમજીએ તો બંધારણ છે એક પ્રકારનો પાવર મેપ છે પાવર મેપ તો આ શબ્દનો ઉપયોગ કર્યો છે એનો મતલબ શું છે કે એ દર્શાવે છે કે આપણે લેજિસ્લેચર એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આ ત્રણ પાસે કેટલી શક્તિ રહેલી છે તે દર્શાવે છે બરાબર છે અને સાથે સાથે બતાવે છે કે સિટીઝન્સ છે તેમની પાસે કેટલા હકો અને તેમની પાસે કેટલી શક્તિ રહેલી છે તે હવે આપણે વાત કરીએ તો લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ શું છે તો લેજિસ્લેચર એટલે જે છે કાયદા ઘડવાનું કામ કરતું હોય તેને લેજિસ્લેચર કહેવાય જ્યારે કાયદાનું અમલ અથવા પાલન કરાવવાનું કામ કરતું હોય તેને એક્ઝિક્યુટિવ એટલે કાર્યકારી કહેવાય લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ તો એક્ઝિક્યુટિવ જે છે તે કેટલા પ્રકારના એક્ઝિક્યુટિવના પ્રકાર છે બે એક સ્થાયી અને એક અસ્થાયી તો અસ્થાયી કોણ અસ્થાયી એટલે મંત્રી જે મંત્રીપદ ભોગવે છે તે બધા અસ્થાયી છે કેમ કે સરકાર બદલાય ત્યારે બદલાઈ શકે છે અથવા વચ્ચે પણ તેઓ બદલાઈ શકે છે જ્યારે સ્થાયી કોણ છે સ્થાયી એક્ઝિક્યુટિવ છે જે આઈએ એસ આઈપીએસ જે કાયદાનું પાલન કરાવવાનું કાર્ય કરે છે અને બીજા અધિકારીઓ સરકારી અધિકારી એ બધા છે એ સ્થાયી છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો બંધારણના પ્રકાર બંધારણના મુખ્ય પ્રકાર બે રીતે કહી શકાય લેખિત અને અલેખિત તો મિત્રો આપણું બંધારણ કેવું છે તો લેખિત બંધારણ ઓબ્વિયસલી અહીંયા લખ્યું છે તમે કહેશો લેખિત બંધારણ છે ભારતનું જ્યારે બ્રિટનનું છે અલેખિત તો જનરલી આપણે સાંભળતા હોઈએ છીએ કે લેખિત બંધારણ એટલે જે દસ્તાવેજ સ્વરૂપે સંગ્રહ થયેલો હોય જેનો બરાબર છે દસ્તાવેજ સ્વરૂપે જેનો સંગ્રહ થયો હોય તેને આપણે લેખિત બંધારણ કહીએ છીએ જ્યારે અલેખિત બંધારણ જેનો દસ્તાવેજ સ્વરૂપે સંગ્રહ થયેલો ન હોય તે તો શું મિત્રો બ્રિટનનું બંધારણ ક્યાંય પણ દસ્તાવેજ સ્વરૂપે સંગ્રહ નહીં થયેલું હોય તો ના વાત ખોટી એ ધીમે ધીમે સમય છે એટલે જેમ કાયદા બનતા જાય એમ એ દસ્તાવેજ સ્વરૂપે તો સંગ્રહ થયેલો જ હોય છે બરાબર છે એટલે બ્રિટનના બંધારણમાં પણ લેખિત ભાગ રહેલો છે એ સમજી લો આપણે હવે ભારતના બંધારણની વાત કરીએ તો લેખિત બંધારણ છે તો લેખિત બંધારણ તો પછી કેવું કોને કે દસ્તાવેજ સ્વરૂપે તો ઇંગ્લેન્ડ એટલે બ્રિટનનું પણ છે અને આપણું પણ છે તો લેખિત બંધારણ કોને કહેવું લેખિત બંધારણ જેને બનાવવા માટે બંધારણ સભાનું આયોજન ચોક્કસ નિયત સમય કરીને બનાવાયું હોય તેને લેખિત બંધારણ કહેવામાં આવે છે અને ભારતના બંધારણ એટલે લેખિત છે તો ભારતના બંધારણનો અલેખિત ભાગ ખરો તો મિત્રો આવશે જવાબ હા યસ ભારતના બંધારણમાં અલેખિત ભાગ છે તો કયો એક તો જે આપણે બંધારણે સુધારે એટલે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થાય છે એ અને બીજું આપણી જ્યુડિશરી એટલે સુપ્રીમ કોર્ટનું કામ શું છે બંધારણનું અર્થઘટન કરવાનું કાર્ય છે કાયદાનું ને બધાનું બરાબર છે તો અર્થઘટન કરવાનું કાર્ય છે એટલા માટે એ પણ એક પ્રકારનું ઇન્ફોર્મલ બરાબર છે એ પણ એક સુધારો જ છે બંધારણ તો એ પણ આપણે ગણી શકીએ છીએ એક અલેખિત ભાગ જેમ કે સમય અનુસાર બદલાતો જાય છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તમે જોતા હશો કે બદલાતા જાય છે એટલા માટે એ પણ એક પ્રકારનો અલેખિત ભાગ છે તેમ કહી શકાય હવે આપણે આગળ જઈએ તો બંધારણમાં બંધારણમાં કેટલા પ્રકારનું એક રિજિડ બંધારણ છે અને એક ફ્લેક્સિબલ બંધારણ છે બરાબર છે મિત્રો રિજિડ બંધારણ અને ફ્લેક્સિબલ રિજિડ એટલે શું જેમાં જલ્દી પરિવર્તન ન કરી શકાય તેવું અને ફ્લેક્સિબલ એટલે પરિવર્તન કરી શકાય હવે રિજિડ બંધારણ નીચે આપણે ઉદાહરણ આપી દીધું છે યુએસએનું અને ફ્લેક્સિબલ નીચે બ્રિટન પણ આપણે અહીંયા લખીશું ઇન્ડિયા બંનેની વચ્ચે એટલે બિન એટલા માટે લખી શકીએ કે ઇન્ડિયાનું બંધારણ ન રિજિડ છે ન ફ્લેક્સિબલ છે યુએસએના બંધારણમાં સુધારો કરવા માટે સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે જે બહુ ઓછા બંધારણમાં સુધારા થયેલા છે તેમાં જ્યારે યુએસ આપણે જાણીએ છીએ બ્રિટનનું બંધારણ કાળક્રમે બનતું જાય છે બરાબર છે એટલા માટે તેમાં સિમ્પલ મેજોરિટી આસાનીથી બની જાય છે જ્યારે ભારતનું બંધારણ છે એ બની તો ગયું છે પણ પબ્લિક ડિમાન્ડ જે છે બરાબર જરૂરિયાતો ઊભી થાય તે મુજબ સુધારો થતો રહે છે તેથી આપણને રિજિડ અને ન ફ્લેક્સિબલ એટલે બંનેના સમન્વયવાળું બનાવવામાં આવે છે યુએસએનું બંધારણમાં સુધારો કરો એટલો અઘરું છે ક્યાં કહેવાય તેમાં સુધારો કરવા માટે ત્રણ ચતુર્થાંશની બહુમતીની જરૂર પડે છે ત્રણ ચતુર્થાંશ એટલે એક પ્રકારે પંચોતેર ટકા આપણે કહી શકીએ એટલા બધા લોકોની સહમતી હોય સદનમાં ત્યારે બંધારણ સુધારો અમલ થઈ શકે છે ત્યારે બની શકે છે બંધારણનો સુધારો એટલા માટે અઘરું છે હવે આગળ આપણે વાત કરીએ બંધારણની તો બંધારણવાદ બંધારણવાદ કોન્સ્ટિટ્યુશનલિઝમ કોન્સ્ટિટ્યુશનલિઝમ કહેવાય તો કોન્સ્ટિટ્યુશનલિઝમ એટલે બંધારણવાદનો મતલબ શું રૂલ ઓફ લો કાયદાનું શાસન કાયદાનું શાસન કોને કહેવાય તો કાયદાનું શાસન એને કહેવાય રૂલ ઓફ લો એટલે કે ગવર્મેન્ટ ઇઝ અંડર લો સરકાર જે છે કાયદાની નીચે છે અને બીજું કાર્ય ચેક્સ ધ આર્બિટરીનેસ ઓફ ધ ગવર્મેન્ટ એટલે કે એ ચેક કરે છે મનસ્વીપણું સરકારનું મન ફાવે તેમ કાયદા ન ગણી શકે તે પણ એક પ્રકારે ચેક થાય છે હવે આગળ પ્રશ્ન છે આપણો બંધારણવાદ એ માત્ર લોકશાહીનું લક્ષણ છે હા કે ના અને શા માટે તો જવાબ આવશે હા બંધારણવાદ એ લોકશાહીનું લક્ષણ છે શા માટે કેમ કે લોકશાહી દેશોમાં સત્તા લોકોની સાથે અથવા લોકોની પાસે રહેલી છે આપણે જાણીએ છીએ કે આપણે અહીંથી મંત્રીને મોકલીએ છીએ બરાબર છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહો કે તો એમએલએ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીનો કહો બરાબર છે આપણે વિધાનસભાનો કોઈપણને મંત્રી આપણે અહીંયા મોકલીએ છીએ બરાબર એટલે આપણી પાસે સત્તા છે અંતિમ સત્તા જે છે આપણે જ છીએ બરાબર છે હવે આ પ્રશ્ન એક બીજો ઊભો થાય તો આના પહેલાં બંધારણવાદની જે વિચારધારા આવી તેના પહેલાં કઈ રીતે શરૂ થતી થઈ દગાડાતા તો ડિવાઇનનો રાજા નક્કી કરે તે રીતે બરાબર છે અને તેને કોણે બદલ્યો નેચરલ રાઇટ બરાબર છે નેચરલ રાઈટનો ખ્યાલ કોનો હતો નેચરલ એટલે કુદરતી ન્યાયનો સિદ્ધાંતિક એક પ્રકારે કહી દે કુદરતી આપણા જે હક છે એ બધા બરાબર તો તે જે વાત છે તેનો સૌપ્રથમ કોણ ખ્યાલ લાગે તો લિબરલ શ્લોકો બરાબર હવે આ શબ્દથી તમને આ લિબરલ લોકો શું ન્યૂઝમાં ને બધી જગ્યાએ જાણ્યું છે બરાબર છે મિત્રો તો આ છે ને એક વિચારધારાની વાત છે આમાં ત્રણ પ્રકારની વિચારધારા છે એક છે રાઈટ બરાબર છે એક લેફ્ટ અને એક સેન્ટર સેન્ટર તો હોય ને ને કોઈ બિંદુ હોય બરાબર છે આ રીતે એક બિંદુ છે આ રીતે એની વિચારધારા છે આ બાજુ છે બધા લેફ્ટ આ બાજુ વિચારધારા છે આ સોરી આ બાજુ રાઈટ અને આ બાજુ લેફ્ટ વિચારધારા બરાબર તો રાઇટ વિચારધારા જે છે એને કન્ઝર્વેટિવ વિચારધારાવાળા કહેવામાં આવે છે પરંપરાગત વિચારધારાઓને માનતા હોય અને સેશિયાલિસ્ટ છે કોમ્યુનિસ્ટ છે બધા લેફ્ટની અંદર આવે અને સેન્ટ્રલની અંદર લિબરલ્સ લોકો પોતાને સેન્ટ્રિક કહે છે બરાબર છે એટલે એ રીતે પોલિટિકલ પાર્ટીઓ પણ મિત્રો વેચાયેલી હોય છે હવે આગળ જઈએ તો આપણે વાત કરીએ લોકશાહીની તો લોકશાહી જે છે બરાબર એ એક પ્રકારે કોનો ખ્યાલ છે લિબરલ શ્લોકોનો એ બધાનો ખ્યાલ છે બરાબર તો લોકશાહી કેટલા પ્રકારની હોય છે તો લોકશાહી છે એ પ્રત્યક્ષ પ્રકારની અને અપ્રત્યક્ષ પ્રકારની સૌ પ્રથમ તો આપણે પ્રત્યક્ષ લોકશાહી વિશે વિચારી તો શું ભારતમાં લોક પ્રત્યક્ષ લોકશાહી છે ખરી હા તો કેટલા અંશે માત્ર ગ્રામસભા લેવલ ઉપર છે બરાબર છે કેમ કે ગ્રામસભાની અંદર આપણે કોને ઇલેક્ટ કરીએ છીએ સરપંચને ડાયરેક્ટ ઇલેક્ટ કરીએ જ્યારે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીને આપણે ડાયરેક્ટ ઇલેક્ટ કરતા નથી અને રાષ્ટ્રપતિ જે છે બરાબર આપણા નોમિનલ હેડ તેમને પણ આપણે ડાયરેક્ટ ઇલેક્ટ કરતા નથી તેથી હવે આગળ બીજી વાત કરીએ તો પ્રત્યક્ષ લોકશાહીની વાત કરીએ છીએ તો એમાં બીજા કોઈ દેશની અંદર પ્રત્યક્ષ લોકશાહી ખરી હાલ વિશ્વમાં તો હા છે કયા દેશમાં છે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે તો તેના લક્ષણો વિશે આપણે જાણીએ તો એના લક્ષણો સૌ તો આપણે કહી શકીએ ત્રણ મુખ્ય લક્ષણો કહી શકીએ ડાયરેક્ટ ઇલેક્શનમાં ડેમોક્રેસી માટેના પહેલું છે લોકમત બરાબર છે કોઈ પણ બિલ જ્યારે એસેમ્બલી અથવા લેજિસ્લેટિવ લેજિસ્લેચર પાસ કરે બરાબર છે ત્યારે સિટીઝન્સ પણ તેમાં વોટ કરતા હોય છે એટલે સિટીઝનની પણ સહમતી લેવામાં આવતી હોય છે તે એનું પહેલું લક્ષણ છે લોકમત બીજું લક્ષણ છે એનું પહેલ પહેલ તેનું બીજું લક્ષણ છે શું કે જ્યારે કોઈ પબ્લિક પણ સિટીઝન્સ પણ એ કોઈ પહેલ કરી શકે છે કોઈ લેજિસ્લેટિવ પ્રોસેસ માટેની કાયદા ગણવાની પ્રોસેસ માટેની શરૂઆત સિટીઝન્સ પણ કરી શકે છે તે એક બહુ સરસ વાત છે તેની બરાબર છે અને ત્રીજું છે રિકોલ કહેવામાં આવે છે એટલે પાછા બોલાવવા કોઈ મંત્રીને તમને યોગ્ય ના લાગતો હોય અમે આ મંત્રીને ચૂંટીને મોકલો છે પણ કામ યોગ્ય કરતો નથી બરાબર છે તો તેને ડિસેટિસફાઈડ તમે હોય તો એનો ટર્મ પૂરું થાય તે પહેલાં બોલાવી શકીએ છીએ જ્યારે આપણે અહીંયા કેવું થાય છે પાંચ વર્ષ માટે મોકલ્યો હવે આપણે એને પાછો બોલાવી શકીએ નહીં પછી એ ચાર વર્ષ કામ ના કરે ને પછી ચાર વર્ષ પછી કામ કરવાનું શરૂ કરે તો પણ ફરીથી જીતીને આવી જાય આ બધા ઇસ્યુ આપણે અહીંયા આપણી લોકશાહીમાં રહેતા હોય તો શું આપણને વિચાર આવે કે આપણે પણ આ પદ્ધતિ દાખલ કરીએ તો પરંતુ આપણો દેશ જે છે ડાયવર્સિટીથી ખાસ ભરેલો છે બરાબર છે વિવિધતા વધારે છે પબ્લિકની અંદર અને ઘણા બધા સમીકરણો જ્ઞાતિગતથી માંડીને ઘણા બધા સમીકરણો પણ ચાલતા હોય છે આપણા ઇલેક્શનની અંદર બરાબર છે અને પાછા બોલાવવાની પ્રોસેસ એટલે આપણે ફરીથી ચૂંટણી કરાવીએ પણ ખર્ચો વધારે છે અને પબ્લિક બહુ હાઈ વધારે છે તેના કારણે આપણે રિકોલની જે પ્રોસેસ કહી શકીએ પાછા બોલાવવાની તે શક્ય નથી બરાબર હવે અપ્રત્યક્ષની વાત કરીએ મિત્રો આપણે બરાબર છે તો સંસદીય પ્રમુખશાહી અને અર્ધ પ્રમુખશાહી સંસદીય તો આપણે ઇન્ડિયામાં સંસદીય પદ્ધતિ છે બરાબર છે અને પ્રમુખશાહી પદ્ધતિ ક્યાં છે તો પ્રમુખશાહી પદ્ધતિ છે યુએસએમાં પ્રમુખશાહી પદ્ધતિ છે હવે આપણે વાત કરીએ અર્ધ પ્રમુખશાહી એટલે કે સેમી પ્રેસિડેન્શિયલ એટલે કે હાઇબ્રિડ પ્રકારની બરાબર છે તો આપણે હાઇબ્રિડ પ્રકારની ક્યાંય છે ખરા તો હા છે ને કયા કયા દેશમાં ફ્રાન્સ છે અફઘાનિસ્તાન છે રશિયા એટલે રૂસ છે શ્રીલંકા છે માલદીવ છે આ બધી જગ્યાએ તે પ્રકારની પદ્ધતિ છે હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો સંસદીય પદ્ધતિની જ આપણે વાત કરીએ કેમ કે આપણે જે છીએ એ સંસદીય પદ્ધતિની અમમાં અનુસરીએ છીએ તેથી બરાબર છે સંસદીય પદ્ધતિ તો હવે વાત કરીએ આપણે સંસદીય પદ્ધતિમાં લોકશાહીના લક્ષણ સંસદીય તો સૌથી મોટો ફર્ક જે છે કે ધારાકીય અને કારોબારીના સંબંધના આધારે કેમ કે ધારા આપણા ત્યાં જે છે એ કારોબારી અને ધારાકીય બંને એક જ છે કેમ કે જે સત્તામાં આવેલા હોય તેનો જ મંત્રી હોય અને તે જ પાલન કરાવતો હોય છે કાયદાનું એટલે કાયદા ઘડવામાં પણ એ વ્યક્તિ છે અને કાયદાનું અમલ કરવામાં પણ આનું ઉદાહરણ લઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ આપણે સેન્ટ્રલ લેવલ પરનું ઉદાહરણ લઈએ તો અમિતભાઈ શાહ અમિતભાઈ શાહ એ નારણપુરાથી મિનિંગ ત્યાંની ગાંધીનગરથી ઇલેક્ટ થયેલા છે બરાબર હાલ એમની વિધાનસભાની સીટ હતી નારણપુરા જ્યારે હાલ જે મંત્રી એમએલ એમપી તરીકેની એમની સીટ જે છે એ ત્યાંની છે બરાબર ગાંધીનગરની તો ગાંધીનગરથી ઇલેક્ટ થયેલા છે બરાબર એટલે તેરા એક પ્રકારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે અને બીજું એક શું કામ છે હોમ મિનિસ્ટર તરીકેનું પણ કાર્ય કરે છે તેઓ બરાબર એટલે મંત્રી પદ ભોગવે છે ગૃહ વિભાગ એમના અંડરમાં આવે છે એટલે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે બંનેના સંબંધ કઈ રીતના છે આગળ આપણે જોઈએ તો પ્રમુખશાહીમાં ધારાસભાના કારોબારી વચ્ચે સત્તાનું પૃથકરણ થયેલું હોય જ્યારે સંસદીય પત્તા સત્તામાં એકીકરણ થયેલું હોય છે એટલે કે કારોબારી જે છે એ ધારાસભાનો ભાગ હોય છે જેમ મેં આપણે વાત કરી કે આપણા અમિતભાઈ શાહ જે છે બરાબર તેઓ કારોબારીનો કારોબારીમાં છે એટલે કે હોમ મિનિસ્ટર પોતે છે અને સાથે સાથે ધારાસભાનો પણ ભાગ છે એટલે તે કાયદા ઘડવાનું પણ કાર્ય કરે છે આના સિવાય બીજું કોઈ મિત્રો ખરું કે બીજા કોઈ લક્ષણો આના સિવાય તો હા પણ આ જે હતા મેન લક્ષણ હતા આ બે ડિફરન્સ હતા એટલા માટે કહી શકીએ બાકીના આપણે જાતે નોટિસ કરી શકીએ છીએ કેવા કે જેમ કે સંસદીય પદ્ધતિમાં બહુમત જે દળને પ્રાપ્ત હોય બરાબર છે એ દળનું શાસન હોય છે પછી સામૂહિક ઉત્તરદાયિત્વ એટલે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીનો એક સિદ્ધાંત રહેલો છે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી રિસ્પોન્સિબિલિટી તો આ એક સિદ્ધાંત રહેલો છે તેના સિવાય શું રાજનીય રાજનીતિક એકરૂપતા એટલે મંત્રી પરિષદ જે સદસ્ય હોય બરાબર છે એ અને બધા મોસ્ટ ઓફ એક જ પાર્ટીમાંથી આવતા હોય એટલે એક જ વિચારધારામાં માગતા હોય બરાબર છે તેથીમાં તેથી કરીને પછી શું એક લક્ષણ છે પ્રધાનમંત્રી છે એનું નેતૃત્વમાં વધુ કામકાજ ચાલતું હોય છે બરાબર આ તેના એક મુખ્ય લક્ષણ છે બરાબર છે અને એક બીજી વૈકલ્પિક સરકાર જે છે તેની પણ વ્યવસ્થા હોય કે હાલ જો બીજેપી જે અત્યારે સત્તામાં છે બરાબર તો એ સીટો ગુમાવી દે ઓછા થઈ ગયાના મંત્રીપદો કોઈ પણ કોઈ પણ કારણોસર બરાબર છે તો પછી તે અચાનક સરકાર બીજી સામે જે તૈયાર જ હોય કે અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ એ રીતે અત્યારે હાલ આ આ વસ્તુ આપણે ઘણા બધા રાજ્યોમાં જોવા મળી રહી છે બરાબર છે અને સૌથી અગત્યનું કે તેના હેડમાં મુખ્ય ફરક હોય છે મિત્રો જે તેનો હેડ હોય હેડ બરાબર છે નોમિનલ હેડ અને રિયલ હેડ નોમિનલ હેડ કોણ રાષ્ટ્રપતિ છે માત્ર નામ માત્રના વડા છે જ્યારે આપણે જે રિયલ હેડ છે પ્રધાનમંત્રી હોય છે એટલે આપણા નરેન્દ્રભાઈ મોદી બરાબર છે આ એક મુખ્ય ફરક છે મિત્રો બરાબર હવે આગળ આપણે જઈએ તો ક્વેશ્ચન આવશે કે સંસદીય કે પ્રમુખશાહી કેવા પ્રકારની લોકશાહી ભારત માટે યોગ્ય છે અને શા માટે મિત્રો આ પ્રશ્ન જે છે વારંવાર ઉઠી રહેલો પ્રશ્ન છે બરાબર તો આ પ્રશ્ન આવો પૂછાય તો ડીલ કઈ રીતે કરવું તો સૌ પ્રથમ તો આપણે આમાં વિચારવું જોઈએ કે સંસદીય પદ્ધતિ જે છે આપણે શા માટે અપનાવી મિત્રો સંસદીય પદ્ધતિ શા માટે અપનાવી પછી એ કાર્ય પૂરું થાય ત્યારે લખવાનું શા માટે પ્રમુખ સારી પ્રણાલી દાખલ કરવાની જે માંગ છે ઊઠી છે બધા બરાબર છે શા માટે લોકો માગણી કરી રહ્યા છે કે પ્રમુખશાહી પ્રણાલી પણ અપનાવી જોઈએ આપણે અમુક જે વર્ગ છે તે બરાબર અને તેના પછી છે સંસદીય પ્રણાલી આપણે શા માટે જાળવી રાખીએ અને નિષ્કર્ષ તો આના રિફોર્મ શું કરી શકાય અને બદલાવ શું કરી શકાય તેના વિશે અથવા નિષ્કર્ષ જે છે એ તમારે આપવાનો રહેશે તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે શા માટે આપણે સંસદીય પદ્ધતિ અપનાવવાનું છે તો પહેલો એવું વાત કરીએ કે ફેમિલારિટી ફેમિલારિટી એટલે શું કે આપણે આ વર્ષોથી અપનાવેલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો નાઇન્ટીન નાઇન્ટીનો ત્યારથી આ સિસ્ટમ અપનાવેલી છે અને આ કનૈયાલાલ મુનશીએ બંધારણ સભાની અંદર આ વાત કરી હતી કે આપણે પાછળના ત્રીસ ચાલીસ વર્ષથી આ રીતની કાર કામ કરી રહ્યા છે બરાબર છે એટલા માટે આપણે આ જ કરવું જોઈએ અને નવો અનુભવ કરવામાં ક્યાંક આપણી જે નવી નવી લોકશાહી નવો દેવો દેશ આઝાદ થયો છે એ પડી ભાંગે એના કરતાં અત્યારે જે છે આપણને જે વસ્તુમાં અનુભવ છે તે જ અપનાવવું જોઈએ બીજો ખ્યાલ હતો ડૉક્ટર બી આર આંબેડકર બંધારણ નિર્માતા આપણે જેમને ઓળખીએ છીએ તે બરાબર છે તેમને પણ કીધું હતું કે જે ઉત્તરદાયિત્વ વધારે હોય છે સંસદીય પ્રકારની અંદર ઉત્તરદાયિત્વનું પ્રમાણ વધારે છે તેથી પણ આપણે પ્રમુખશાહીની કરતાં સંસદીય પદ્ધતિ અપનાવીએ જ્યારે પહેલાંની અંદર સ્થિરતાનું પ્રમાણ વધારે હોય છે ક્યાંક પ્રેસિડેન્ટને ત્યારે જ હટાવી શકાય જ્યારે કે બંધારણનો એને ભંગ કર્યો હોય ગેરસંવિધાનિક કાર્ય કર્યું હોય ત્યારે તેને આપણે હટાવી શકીએ ત્યાં સુધી આપણે એને હટાવી શકતા નથી માટે હવે આગળ બીજી વાત કરીએ બરાબર છે એટલે અકાઉન્ટેબલિટી જે કહેવાય જવાબદારીનું પ્રમાણ વધારે હોય છે પછી રિપ્રેઝેન્ટેટિવ વધારે હોય છે બરાબર છે એ કારણસર અને ઇન્ડિયા જે છે એક ડાયવર્સ કન્ટ્રી છે જ્યારે કેવું થાય એક પ્રમુખ જ માત્ર ચૂંટવાનો હોય તો જે પબ્લિક એટલે જેની પણ પબ્લિક વધારે હોય બરાબર છે ગુજરાત છે તો ગુજરાતમાં ઠાકોરો છે પટેલો છે આ બેની પબ્લિક જે છે એનું પબ્લિકનું પ્રમાણ વધારે છે તો કાંટા એવું જ બની શકે કે એક ડાયરેક્ટ ચૂંટ ચીફ મિનિસ્ટર ઇલેક્ટ કરવાનો હોય તો પટેલનો કાં તો ઠાકોરમાંથી એવામાંથી ચીફ મિનિસ્ટર ઇલેક્ટ થાય કાં તો પછી એવું કોઈ ધનાઢ્ય વર્ગમાંથી જ થાય એવું બની શકે ભારત છે તો ભારતની અંદર હિન્દુઓનું પ્રમાણ વધારે છે તો હિન્દુઓની જ સરકાર બને કોઈ બીજો કોઈ હેડ બની શકે નહીં જેમ કે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રપતિ આપણા ઘણા ઘણા બની ચૂક્યા મુક્ટર એપીજે અબ્દુલ કલામ મુસ્લિમ વ્યક્તિત્વ છતાં પણ બની શકે એટલે આ એક ડાયવર્સિટી જે છે આપણી બરાબર છે એટલે દરેકને લાભ મળે એટલા માટેને રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિત્વવાળી સરકારની આપણા એટલા માટે કરેલું છે બરાબર આયોજન અને હવે પ્રશ્ન એ આવે છે કે શા માટે જે છે આપણે પ્રમુખશાહી પ્રણાલી દાખલ કરવાની વાત કરી છે તો શા માટે પ્રમુખશાહી પ્રણાલી તો એના માટે તો ઇન્દિરાબેને કમિટી પણ રચી હતી અને ના પાડી હતી બરાબર છે પરંતુ અહીંયા પ્રશ્ન એ આવે છે કે અત્યારે હાલ શા માટે કે આપણે જોયું હતું કે ઓગણીસો નેવ્યાસીમાં કોંગ્રેસની સરકારને બહુમત ન મળી બરાબર છે એના પછી બરાબર તો ત્યારથી તે બે હજારને ચૌદ સુધી કોઓલિશન ગવર્મેન્ટ એટલે કે ગઠબંધન સરકારનું પ્રમાણ વધ્યું છે અને ગઠબંધનના સરકારના કારણે શું થાય છે પ્રોબ્લેમ તેની સ્થિરતાનો અભાવ આવી જાય છે પછી પોલિસી પેરાલિસિસ નામનો એક શબ્દ છે એટલે જલ્દી પોલિસી બનાવી શકાતી નથી તો પોલિસીનું પ્રોપર અમલીકરણ થઈ શકતું નથી બરાબર છે પછી કરપ્શનનું પણ પ્રમાણ વધે છે કેમ કે આપણે જોઈએ બે હજાર ચૌદના પહેલાં કરપ્શનના બહુ બધા કેસ ખુલ્યા હતા સાચા ખોટાની પછી વાત છે પણ હાલ એ વસ્તુનો બનાવ બહુ બન્યો હતો અને સૌથી અગત તેનું તે હો આપણે હોર્સ ટ્રેડિંગ આનાથી અલગ છે પણ કોલિશન ગવર્મેન્ટની અંદર પણ આ વધારે પ્રમાણ હોર્સ ટ્રેડિંગ અત્યારે સુપ્રીમ કોર્ટ વારંવાર આ શબ્દ વાપરે છે એટલે મંત્રી પોતાને પદ મળે એટલે પાર્ટી બદલી નાખે અમુક સમૂહમાં લઈને જતા રહે એટલા માટે એન્ટી ડિફેક્શન લો પણ ત્યાં અસર ન કરે એ રીતનું કાર્ય કરે બરાબર છે એટલા માટે હોર્સ ટ્રેડિંગનું પ્રમાણ અત્યારે હાલ બે ત્રણ રાજ્યોમાં આપણે ઉપરા ઉપરી આ બધું જોવા મળ્યું સુપ્રીમ કોર્ટમાં વારંવાર કેસ ગયા એક વાર કર્ણાટકની અંદર સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો પછી મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો અને તરતના તરત અત્યારે આપણે હાલ જોઈએ તો મધ્યપ્રદેશમાં આ રીતની બનાવ બનતો હોય છે પોલીસ અને એટલે સરકાર એકદમ પૂર્ણ બહુમતીમાં ન હોય તો આ પ્રદા પ્રોબ્લેમો આવતા હોય છે તેના કારણે લોકો કહે છે કે પ્રમુખશાહી પ્રણાલી સારી પણ મેં તમને જણાવ્યું એમ આગળ કે સંસદીય પદ્ધતિ આપણે શા માટે અપનાવી છે તેના બહુ મુખ્ય કારણો હતા બરાબર છે અને એના સિવાય આપણે આગળ વાત કરીએ તો તમને એક કારણ કહી દઉં સંસદીય પદ્ધતિ અપનાવવાનું એક ઓર કારણ છે કે કાર્યપાલિકા અને વિધાયિકા જે છે તેમાં બંને એક શબ્દ એક જ વ્યક્તિઓ હોય બરાબર છે એટલે તેમાં ટકરાવ થવાનું એમના હિતોનું ટકરાવ થવાનું કારણ પણ ઓછું થઈ જાય છે તેથી બરાબર હવે આપણે શા માટે પ્રશ્ન આવી છે કે શા માટે આપણે હજી આ જાળવી રાખ્યુંલું છે તે આપણે સંસદીયની વાત કરીને પ્રમુખશાહીની તો આપણે શા માટે જાણવી રાખીએ બરાબર છે કેમ પ્રમુખ પ્રમુખશાહીમાં તેને પોતાના જ પ્રોબ્લેમ્સ અને વિશ્વ સ્તરીય આપણે નજર કરીએ તો માત્ર એક યુએસએ છે બરાબર છે તેને પોતાનું આ જાળવી રાખેલી છે આ સિસ્ટમ બરાબર આટલા બધા વર્ષો સુધી બાકી કોઈ પણ દેશની અંદર આ જાળવી શકાતી નથી અને એ સૌથી અગત્યનું એ છે કે આપણે એક તર્ક મસ્ત આપી શકીએ કે ગ્રામર ઓફ એનાર જે બી આર આંબેડકરની ગ્રેટ સ્પીચ કહેવાય છે વર્લ્ડની વન ઓફ ધ ગ્રેટ અને ઇન્ડિયા માટે તો બહુ જ ગ્રેટ સ્પીચ કહી શકાય તે સ્પીચની અંદર એમણે કીધું હતું કે કોન્સ્ટિટ્યુશનલ છે ને જે આપણું એ કઈ રીતે વર્ક કરશે પાવર જેના હાથમાં છે એ આધારે નક્કી કરશે બરાબર છે ઇન્સ્ટિટ્યુશન તે રીતે વર્ક કરશે બરાબર છે તેના ઉપર નક્કી થશે એટલે જો આ બંધારણ ગમે એટલું સારું છે પણ તેનું અમલકરણ કરવાના સારા નહીં હોય ને તો એ બંધારણ યોગ્ય રીતે નહીં ચાલે સિસ્ટમ સારી રીતે નહીં ચાલે જ્યારે ગમે એટલું બંધારણ ખરાબ હશે કે ગમે તે બરાબર પણ જ્યારે સત્તારૂઢ વ્યક્તિ જે છે એ સારો હશે અને યોગ્ય એને કાર્ય કરવાની ઈચ્છા હશે તો એ સારી રીતે ચાલશે સે સૌથી અગત્યની વાત છે મિત્રો એટલે આપણે આ કોટ ખાસ કરીને કરીએ જેથી એક પ્રભાવ પડે બરાબર છે અને મોસ્ટ ઓફ દેશોમાં મેં કીધું ને સિવાય બાકી બધી જગ્યાએ એવું થયું છે કે ડિક્ટેટરીશીપ એટલે કે આજે ઉત્તર કોરિયાનું આપણે બહુ ઉદાહરણ લઈએ છીએ ડિક્ટેટર છે બરાબર છે તે રીતનું પ્રમાણ બહુ વધી જતા હોય છે તે તેના કારણે સર બરાબર છે હવે આપણે આનો નિષ્કર્ષ તો કઈ રીતે આપી શકીએ મિત્રો તો સૌથી મોટો પ્રોબ્લેમ જે આનો કહી શકાય ને તે શું છે કે લોકો પાર્ટી બદલતા હોય છે તે બરાબર છે તો આના નિષ્કર્ષમાં એવું કહી શકીએ આપણે કે એન્ટી ડિફેક્શન લો છે તેને સ્ટ્રોંગ બનાવીએ જેથી લૂપ હોલ્સ છે તેને આપણે સારી રીતે ડીલ કરી શકીએ બરાબર છે અને થોડા સેમી પ્રેસિડેન્શિયલ સિસ્ટમ મેં કીધી જેમ ફ્રાન્સમાં રશિયામાં અફઘાનિસ્તાન શ્રીલંકા અને માલદીવ્સ આ બધા દેશોમાં છે તો આપણે તેને પણ આમ એક પ્રકારે થોડું અપનાવી શકીએ કાં તો તેની થોડી નજીક જઈ શકીએ જેથી તે આનું પ્રમાણ ઘટી શકે બરાબર છે એટલે આ એનું નિષ્કર્ષ અથવા સમાપન આપી શકો છો જો મિત્રો તમે આના નીચે કોમેન્ટ કરો તમે ઈચ્છો તો આ પ્રશ્ન જે મેં તમને કર્યો છે બરાબર કે સંસદીય કે પ્રમુખશાહી કેવી પ્રકારની લોકશાહી જે છે ભારત માટે યોગ્ય છે ને શા માટે તો તેનો હું વિસ્તારપૂર્વક જવાબ પણ લખીને આપણે આપીશ બરાબર છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ઐતિહાસિક પષ્ટ પૃષ્ઠભૂમિ બરાબર છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સત્તરસો ને તોતેરના એકથી રેગ્યુલેટિંગ એકથી આપણે શરૂઆત નેક્સ્ટ લેક્ચરની કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત આ લેક્ચરનું આજે અત્યારે સમાપન થાય છે હેલો મિત્રો જીસીઆરટી પર જીપીએસસીમાં આપનું સ્વાગત છે હું કૃણાલ પટેલ આપણી બંધારણીય સિરીઝ ચાલી રહી છે તેમાં આપણે બી આ બીજો લેક્ચર છે પ્રથમ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે બંધારણ શું છે બંધારણ લેખિત બંધારણ કોને કહેવાય પછી આપણે તેના પછી આપણે સમજ્યા હતા કે બંધારણ વાત શું છે અને લોકશાહી શું છે લોકશાહીમાં કેટલા પ્રકારની લોકશાહી હોઈ શકે છે બરાબર છે અને આપણે જેની અંદર રહી રહ્યા છીએ સંસદીય પ્રકારની લોકશાહીમાં બરાબર તો સંસદીય લોકશાહી પ્રણાલી વિશે સમજ્યા હતા સંસદીય લોકશાહી પ્રણાલીને પ્રમુખશાહી પ્રણાલીમાં આપણે જવું જોઈએ કે નહીં તેના વિશે એક મેન્સ રિલેટેડ ક્વેશ્ચન આન્સરની પણ આપણે વાત કરી હતી બરાબર તો હવે આપણે આજે સમજીશું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે શા માટે ચર્ચા કરવાની કારણ કે આપણો જે બંધારણ છે તેનો ઘણો બધો સોર્સ ઘણો બધો ભાગ તેમાંથી લેવામાં આવેલો છે તેની અંદરથી આપણે એક પ્રકારે વિવેચકો અમુક કહી રહ્યા છીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે એક્ટ છે નાઇન્ટીન થર્ટી ફાઇવનો બરાબર તેમાંથી પંચોતેર ટકા સોર્સ જે છે આપણે તેમાંથી લીધેલો છે એવા વિવેચકો કહે છે તો આપણે આ બધું જ સમજીશું કઈ રીતે આપણા બંધારણ જે છે આપણું હાલનું તેનો ઇમરજન્સ એક પ્રકારે તેની પ્રેરણા કઈ રીતે મળી કઈ રીતે શરૂ થઈ તેના વિશે આપણે ચર્ચા કરીશું બરાબર તો આપણે હવે ચાલુ કરીએ છીએ તો ભારતમાં અંગ્રેજો જે છે ઈસવીસન સોળસોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રૂપમાં વેપાર કરવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા એટલે એમનો ઉદ્દેશ્ય અહીં આપણે દેખ્યું કે વેપાર કરવાનો હતો હવે આપણે સમજીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સૌપ્રથમ ત્યારે જે કંપની બની ત્યારે તેનું નામ હતું મર્ચન્ટ એડવેન્ચર બરાબર મર્ચન્ટ એડવેન્ચર કરી કંપનીનું નામ હતું તેને હા ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાવા લાગી ઈસ્ટ ઇન્ડિયા એટલા માટે કારણ કે આ પૃથ્વીનો ગોળો છે તો અહીંયા બ્રિટન આવેલું છે તો તેની પૂર્વ દિશામાં એટલે ઈસ્ટર્ન સાઈડ જે છે આપણું ભારત આવ્યું છે ને ત્યાં તેઓ લોકો વેપાર કરવા માટે આવ્યા હતા જેથી કરીને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે આગળ વાત કરીએ તો સત્તરસો ને ચોસઠ ઈસવીસન સત્તરસો ચોસઠમાં બક્ષરના યુદ્ધપાદ બાર ઓગસ્ટ સત્તરસો ને પાસઠથી બંગાળ બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ એટલે કે દિવાની અને અથવા રાજસ્વ તરીકે પણ આપણે ઓળખીએ છીએ રાજસ્વ પણ કહી શકાય રાજસ્વ ઉઘરાવાની સત્તા પ્રાપ્ત કરી અમને બરાબર છે હવે આ રાજસ્વ ઉઘરાવાની જે સત્તા અમને પ્રાપ્ત થઈ છે તે કોના દ્વારા પ્રાપ્ત થઈ ગઈ તો તમને કહી દઉં લોર્ડ ક્લાઈવને તે વખતના મુઘલ બાદશાહ જે છે તત્કાલીન મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય બરાબર છે તેમના દ્વારા તેમને ફ ફરમાન જારી કરીને આ સત્તા આપવામાં આવી હતી અને તેના બદલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ બાદશાહને કેટલું આપતા હતા છવ્વીસ લાખ રૂપિયા જે છે બરાબર એ એમને વાર્ષિકપણે આપતા હતા પેન્શનના રૂપની અંદર આ વસ્તુ આપણે અત્યારે હાલ સમજ્યા બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો અઢારસો અહીંયા છપ્પન લખ્યું છે અઢારસો છપ્પન નહીં અઢારસો ને વિપ્લવ થયો હતો આપણે યાદ છે સપા સિપાહી વિદ્રોહ જે સિપોઇ મ્યુટીની અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને વીર સાવરકર જે છે તેમના દ્વારા એને પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે નામના આપવામાં આવી હતી તો અઢારસો ને સત્તાવનમાં સિપાહી વિદ્રોહ થયો એના પરિણામે બ્રિટિશ તાજનું શાસન બાર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારતની આઝાદી સુધી રહ્યું હતું બરાબર એટલે આપણે અહીંયા તમને કહી દઈએ બે ભાગ પડે છે સોળસોથી તો સત્તર સોરી અઢારસો ને સત્તાવન એટલે અઠ્ઠાવન સુધી જે છે બરાબર ત્યાં સુધી કંપનીનું શાસન રહ્યું ત્યારબાદ તાજનું શાસન આવી ગયું હતું ભારતમાં અને ત્રાજનું શાસન જે છે પંદર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસ આપણે આઝાદ થયા ત્યાં સુધી રહ્યું હતું આ તો આપણે સમજીએ હવે આપણે સમજીએ કે ભારતને પોતાનું બંધારણની માંગ શા માટે ઉદભવી અથવા ભારતને પોતાના બંધારણની માંગ કઈ રીતે વાત થઈ હતી તો ઓગણીસો ત્રેવીસ ચોવીસમાં ગાંધીજી જે છે મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીજી આપણે રાષ્ટ્રપિતા તરીકે જેને જાણીએ છીએ તેમણે કહ્યું હતું કે ભારત માટે પોતાનું બંધારણ હોવું જોઈએ તેવી વાત ગાંધીજી દ્વારા કહેવામાં આવી હતી અને હાલ આપણે આ જોઈએ ઓગણીસો ને ચોવીસમાં પ્રખ્યાત ડાબેરી નેતા એટલે સામ્યવાદી નેતા અંગ્રેજીમાં કોમ્યુનિસ્ટ બરાબર છે કોમ્યુનિસ્ટ નેતા માનવેન્દ્રનાથ રોય દ્વારા બંધારણ સભા રચવાનું સૂચન કર્યું તો આ બે વાક્યમાં ફેર છે જો અહીંયા બંધારણ સભાની વાત કરવામાં આવી છે માનવેન્દ્રનાથ રોય દ્વારા બરાબર અને એમને કીધું હતું કે બંધારણ સભા રચવાના આ ક્વેશ્ચન પીઆઈની અંદર પૂછાઈ ચૂક્યું છે અને સિમ્પલ ક્વેશ્ચન પૂછાયું તો સૌ પ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કોના દ્વારા કરવામાં આવી હતી તો તેની અંદર જવાબ આવતો હતો માનવેન્દ્ર રાત રોય બરાબર છે અને તમને ક્યાં અમે આગલા લેક્ચરમાં કીધું હતું ફરીથી જોઈ લેજો જો યાદ ન હોય તો ડાબેરી નેતા એટલે કોને કહેવાય આના પર વાત કરી હતી રાઇટિસ્ટ લેફ્ટિસ્ટ સોરી રાઇટિસ્ટ લેફ્ટિસ્ટ અને સેન્ટ્રિક કોને કહેવામાં આવે બરાબર છે તેના વિશે આપણે ચર્ચા કરી દઈએ આપણે વાત પણ કરી દીધું જો તમે કહેશો તો આપણે આખું લેક્ચર બનાવીશું કે રાઇટિસ્ટ વિચારધારા કોને કહેવાય લેફ્ટિસ્ટ વિચારધારા કોને કહેવાય તેના વિશે પર બરાબર હવે આગળ વાત કરી મેં તમને એમ પહેલાં જ કે સંવિધાન અને રાજ્ય વ્યવસ્થાની ઘણી વિશેષતા અંગ્રેજ શાસનમાંથી ગ્રહણ કરવામાં આવી છે અને અંગ્રેજ શાસનમાં અમુક ઘટના એવી હતી જેના કારણે અંગ્રેજ શાસિત ભારત સરકાર અને પ્રશાસનની કાયદાકીય રૂપરેખા નક્કી થઈ અને આપણા બંધારણ પર ઊંડો પ્રભાવ છે મેં તમને પહેલાં જ વાત કરી એટલા માટે આપણે આ બંધારણ જે છે તે તેની અંદર ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કાયદાઓ જે છે એ વખતે એક્ટ આવ્યા તે ભણવાના રહેશે હવે આપણે વાત કરીએ ભારતમાં બંધારણ તો મેં તમને વાત કરી બ્રિટિશ ઇન્ડિયા કંપની અંતર્ગત સત્તરસો તોતેરથી તે અઢારસો અઠ્ઠાવન સુધી કંપની શાસન હતું અને બ્રિટિશ તાજ અંતર્ગત અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી શાસન રહ્યું આજના આપણા લેક્ચરની અંદર આપણે આ ચાર વિશે વાતચીત કરીશું બરાબર છે અને માત્ર એના વિશે વાતચીત કરીશું એવું નહીં પરંતુ આપણે સાથે સાથે તેનું એનાલિસિસ પણ કરીશું કે નિયમન ધારો સત્તરસો તોતેર સુધારક ધારો સત્તરસો એક્યાસી પિટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી અને સુધારક ધારો સત્તરસો ને છ્યાસી આ ચાર ધારા જે છે શા માટે આવ્યા તેના એનાલિસિસ પણ કરીશું તેના પ્રભાવ શું શું પડ્યા તેના વિશે આપણે વાતચીત કરીશું બરાબર છે હવે આપણે આગળ જઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ કે કંપની શાસન નિયમન ધારો સત્તરસો ને તોતેર સૌ તો આપણને ક્વેશ્ચન એ જે આવી જાય કે શા માટે લાવવો પડ્યો છે આ ધારો શા માટે લાવવો પડ્યો છે તો તેની વાત કરું તો કંપનીના કર્મચારીઓ જે છે બરાબર છે એનો ભ્રષ્ટાચાર જે છે એ ચરમસીમા પર પહોંચી ગયો હતો જેના કારણે શું થયું કે કંપની પોતાનો એ લોકો પોતે વેપાર કરવા લાગ્યા હતા કર્મચારીઓ જ્યારે કંપનીને ફાયદો થવો થતો નહોતો અને એના કારણે કંપનીમાં છે દિવાળું ફૂંકાવાની તૈયારી પર આવી ગઈ હતી જ્યારે તેના જે કર્મચારીઓ છે માલામાલ થઈ ગયા હતા તે ધનાટ્ય થઈ ગયા હતા જ્યારે કંપની દિવાળું ફૂંકવામાં તૈયારીમાં આવી ગઈ હતી ભૂ રાજસ્વ જે કહેવામાં આવે છે જમીન ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં આવે છે તેના કારણે ખેડૂતો પણ ત્રાહિત હતા જેથી કરીને આ ધારો લાવવો પડ્યો બરાબર અને બ્રિટિશ સરકાર જે છે બ્રિટિશ સરકાર તેના દ્વારા કાનૂન બનાવવાનો નિશ્ચય કરવામાં આવે જેથી જેથી કરીને આ અને અગત્યની વાત કર તેમની પાસે કોઈ જવાબદારી નથી બરાબર છે માત્ર મહેસૂલ ઉઘરાવતા જ્યારે કોઈ જવાબદારી નથી જેથી કરીને અને આખી આ વસ્તુ જે છે તેની અંદર તમે પહેલાંથી અત્યારથી જ કહી દઉં છું તમે આગળ જતાં આપણે ખાસ જોઈશું જ કે આખું બધું છે એ બ્રિટનની જે પાર્લામેન્ટ છે બરાબર છે તેના વર્સિસ આ કંપની રૂલ બરાબર આ બંને વચ્ચેનો ક્લેશ જ તમને જોવા મળશે જેથી કરીને આ કાયદાઓ આગળ પાછળ થતા રહેશે ઘડીકમાં બદલાતા રહેશે સુધારક ધારાવાનું પણ કારણ એ છે એક પ્રકારે તો હવે આપણે જાણીએ કે સંવૈધાનિક એટલે બંધારણીય મહત્ત્વ શું છે તો બ્રિટિશ સરકાર દ્વારા ઉઠાવેલું પહેલું પગલું ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રણ કરવા માટેનું બ્રિટિશ સરકાર દ્વારા બરાબર છે બ્રિટિશ સરકારનું આ પહેલું છે એના પહેલાં કોઈ પણ પ્રકારનો આ રીતનો એક્ટ આવેલો નથી બરાબર બીજું આના દ્વારા કંપનીના વહીવટી અને રાજનીતિક કાર્યોને માન્યતા મળી બરાબર અને કેન્દ્રીય પ્રશાસનનું પગલું એટલે વહીવટ કરવાના એક પ્રકારે બ્રિટિશ સરકાર દ્વારા તો માન્યતા મળી કે પહેલાં કંપની તો કાર્ય કરતી હતી સાથે સાથે રાજનીતિક કાર્યોની માન્યતા મળી અને કેન્દ્રીય પ્રશાસનનું આ પહેલું પગલું કહી શકીએ કેમ બ્રિટિશ સરકાર ઇન્વોલ્વ થઈ હવે આપણે આગળ જતાં જોઈએ તો અધિનિયમની વિશેષતાઓ શું છે તેના વિશે આપણે વાતચીત કરીશું બરાબર છે તો આપણે અધિનિયમની વિશેષતાની વાત કરીએ છીએ તેમાં સૌ પ્રથમ તો બંગાળાનો જે ગવર્નર છે તેને બંગાળાનો ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યો તેની સહાયતા માટે ચાર સદસ્યોની કાર્યકારી પરિષદ બનાવવામાં આવી અને એ મેં પાછળ લખ્યું છે કાર્યકાળ પર પ્રશ્નાર્થ ચિહ્ન તો તમને કહી દઉં બંગાળાનો એ તો તમને સિમ્પલ ખબર પડી ગઈ કે બંગાળાનો ગવર્નર જનરલ સૌ પ્રથમ બંગાળાનો ગવર્નર જનરલ કોને બનાવવામાં આવે તો વોરન હેસ્ટિંગ્સ બરાબર એક આમ એકદમ એમસીક્યુ લેવલનો ક્વેશ્ચન છે બીજા નંબરની વાત આવી છે કે ચાર સદસ્યોની કાર્યકારી પરિષદ હવે ચાર સદસ્યો કોણ કોણ હતા તો તમે યાદ રાખી લેજો મિત્રો ક્લેવરિંગ મોન્સલ બરવેલ અને ફિલિપ ફ્રાન્સિસ કોણ કોણ ફરીથી ચાર કહું છું ક્લેવરિંગ મોન્સલ બરવેલ અને ફિલિપ ફ્રાન્સિસ આ ચાર જે છે એ કાર્યકારી પરિષદના સભ્ય હતા હવે તમને વાત કરું એનો એટલે કાર્યકાળ કેટલો હતો આ ચાર સદસ્યો જે છે બરાબર એમાંથી એક ચતુર્થાંશ સભ્યો એક ચોથાઇ સભ્ય જે છે તે દર વર્ષે નિવૃત્ત થતા હતા તેની જગ્યાએ નવો સભ્ય ચૂંટાઈને આવતો હતો એક ચતુર્થાંશ એટલે ચાર છે તો ચાર બાય ચાર એટલે એક સભ્ય જે છે મિત્રો એ ફરીથી ચૂંટાઈને આવતો હતો ને એ રીતે કાર્ય થતું હતું બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર જનરલ જે છે તેના અધિનાયક કેમ કેમ કે આને બંગાળનો ગવર્નર જનરલ કહેવામાં આવે ગવર્નર જનરલ શબ્દ છે ભાષા એટલા માટે હવે ત્રીજી વાત છે તે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ સત્તરસો ચોતેર ચુંબોતેરમાં ક્યાં થઈ હતી કલકત્તા કલકત્તા એટલે કે તેમના અંદરમાં તો શું હતું તે વખતે શું ઓળખાતું ફોર્ટ વિલિયમ યાદ રાખવાની વાત છે મિત્રો ફોર્ટ વિલિયમ બરાબર અને જજની સંખ્યા કેટલી હતી એક વન પ્લસ થ્રી વન પ્લસ થ્રી અને હવે જે હું વાત કરી રહ્યો છું તમે ખાસ યાદ રાખજો કે આ જે કોર્ટ બની હતી સુપ્રીમ કોર્ટ બરાબર છે એનું ન્યાય ક્ષેત્રની વાત કરી રહ્યો છું એનું ન્યાય ક્ષેત્ર કેટલું હતું તેના વિશે વાતચીત કરું છું હું તો આનું ન્યાયિક ક્ષેત્ર જે હતું મિત્રો તે ભારતીયો જે છે એ બધા જ ત્યાંની અંદર ન્યાય અંગ્રેજ અને ભારતીયો બંને ત્યાં ન્યાય માટે ગુહાર કરી શકતા હતા માંગણી કરી શકતા હતા તે અદાલતની અંદર જઈ શકતા હતા અને આ ન્યાયાલય અંગ્રેજો અને ભારતીયો બંને માટે ચલાવતા હતા કાર્યકાર અને કંપની અને સમ્રાટની સેવામાં લાગેલા કર્મચારીઓ વિરુદ્ધ પણ આ લોકો વાત સાંભળતા હતા ત્યાં સુનવણી કરવામાં આવતી હતી બરાબર આ વાસ્તુ યાદ રાખજો મેં કીધી છે આગળ જરૂર પડશે એટલા માટે બરાબર અને જજ જે છે જજ એ વન પ્લસ થ્રી એટલે કે એક ચીફ જસ્ટિસ પ્લસ ત્રણ અધર જજીસ બરાબર છે એનો અને સૌ પ્રથમ કોણ હતા તેના ચીફ જસ્ટિસ તો સર એલિઝા ઇમ્પે એલિઝા ઇમ્પે બરાબર હવે આગળ વાત કરું તો ખાનગી વેપારની મનાઈ ભેટ સોગાદ સ્વીકારવા પર પ્રતિબંધ મેં વાત કરી હતી હમણાં કે કંપનીના કર્મચારીઓ માલેમાલ થઈ ગયા જેથી કરીને આ લોકોએ ખાનગી વેપાર પર મનાઈ કરતી હતી ભેટ સોગાદો એટલા માટે ખાનગી વેપાર અને બીજા જે તેઓ કમિશન લઈ લે લાંચ રૂસ્વત લઈ લે બરાબર છે ભેટ સોગાદ શબ્દ આપણે એવું કરે લાંચ રૂસવત પણ કહી શકાય તેને બરાબર લાંચ રસવત લઈને પણ બીજાના કામ કાઢી આપે અને કંપનીને નુકસાન જાય બરાબર એ કાર્યો થતા હતા તેથી કરીને કંપની દિવાળું ફૂંકવાની તૈયારી પર આવી ગઈ જેથી કરીને આ અધિનિયમો લાવવા પડે એમને બરાબર છે હવે આગળ હું વાત કરું આપને તો કાયદો બનાવવાની જે સત્તા જે છે એ અધિકાર ગવર્નર જનરલ અને પરિષદ પૂરતું લાગુ કરતાં પહેલાં ભારત સચિવની પરવાનગી ફરજિયાત આ ભારત સચિવની પરવાનગીનો મતલબ શું સેન્ટ્રલાઇઝેશનની વાત કરવામાં આવી છે સેન્ટ્રલાઇઝેશન બ્રિટિશ સરકારની અંદર વાત કરવી પડશે પછી જ કોઈપણ પ્રકારના કાયદો બની શકશે અહીંયા છઠ્ઠાની અંદર શું વાત કરી છે કોર્ટ ઓફ ડિરેક્ટર જે છે કોર્ટ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ તેમનો કાર્યકાળ ચાર વર્ષનો હતો બરાબર તો માધ્યમથી કંપની પર નિયંત્રણ સશક્ત કરવામાં આવ્યું અને ભારતમાં રાજસ્વ એટલે કે નાગરિક અને સૈન્ય બાબતની જાણકારી આપવાની આવશ્યક કરી દીધી હતી બરાબર અહીંયા મિત્રો તમને એક વાત કહી દઉં કે આગળ જે મેં વાત કરી આ લોકોની ચાર સદસ્યોની બરાબર છે બરાબર તે યાદ રાખી એમ મુજબ અહીંયા પણ સંચાલક મંડળ અલગ છે બંને પરિષદના પેલા વ્યક્તિઓ છે ને આ સંચાલક મંડળ છે આ બે વસ્તુમાં ફરક છે તમે એ યાદ રાખજો બરાબર હવે હું તમને આની વાત કરું તો આનું એક પ્રકારનું આપણે એનાલિસિસ કરવું પડે કે સત્તરસોની તોતેરનો જે કાયદો આવેલો છે બરાબર તો તેનો પ્રભાવ શું છે તેનાથી ફરક શું પડ્યો છે બરાબર તેનું એનાલિસિસ પહેલું તો કોઈ ખાસ ફરક નથી પડ્યો માત્ર શું થયું એક પ્રકારનું સુપરવિઝન થઈ ગયું બરાબર સુપરવિઝન અને કાયદો બનાવવાનું થોડું સે અને બીજું સેન્ટ્રલાઇઝેશન થયું કમ બ્રિટિશ સરકાર દ્વારા સુપરલાઇઝેશન થયું પણ મુશ્કેલીઓ પણ ઊભી થઈ કેમ કેમ કે અહીંયા વાત કરી મેં ભારત સચિવની પરવાનગી ફરજિયાત કરી દીધી છે તો એના કારણે શું ગવર્નર જનરલ જે છે બરાબર એને રાઇટ એનો અને પરિષદનો રાઈટ જે છે તેમની પાસે એટલો બધો રાઇટ ના રહ્યો કાયદા બનાવવાનો ને એ બધો બરાબર અને આની અંદર ઓપોઝિશન જે છે એક પ્રકારનું બહુ ફેસ કરવું પડતું હતું બરાબર અને ચોથી વાત આપણે કરી કંટ્રોલ જે છે બેંગાલનો એ મદ્રાસ અને બોમ્બેની પ્રેસિડેન્સી જે છે પ્રાંત બરાબર તેના પર આવી ગયો આ એનો મુખ્ય ફર્ક છે હવે આપણે વાત કરીએ સુધારક ધારો તો સુધારક ધારો શા માટે લાવવો પડે બદલાવું પડે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્યો માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર રહેશે નહીં સુપ્રીમ કોર્ટમાં મેં તમને હમણાં યાદ રાખવાનું કીધું તેનું કાર્યક્ષેત્ર એટલે મેં તમને વાત કરી એમ બ્રિટન પાર્લામેન્ટ વર્ષિસ કોણ છે કંપની આ બંને વચ્ચે પણ એક પ્રકારની પોલિટિકલ ગેમ ચાલી રહી છે તો તેની અંદર વાત કરવામાં આવી છે જેથી કરી યાદ રાખો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે એટલે કંપનીના લોકો અહીંયા જવાબદાર રહેશે નહીં એટલે એમને તરફ સજા ન મળે એવું બધું એટલા માટે આ લોકો કરી રહ્યા છે આ બધું કંપની અને કાયદા નિર્માણ સમયે ભારતીયોના સામાજિક અને ધાર્મિક જે છે એ રીતિ રિવાજોનું ધ્યાનમાં લેવું અને એનું સન્માન કરવું આ બે વસ્તુઓ જે છે સુધારક ધારો કયો તો સત્તરસો ને એક્યાસી મિત્રો હં યાદ રાખી લેજો તમે સત્તરસો ને એક્યાસી એ લખવાનું રહી ગયું છે તો સત્તરસો એક્યાસીમાં સુધારક ધારો આવ્યો હતો હવે નીચેની વાત કરીએ આપણે પીટ્સ ઇન્ડિયા એક્ટ તો પીટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એ સત્તરસો ને ચોર્યાસીમાં આવ્યો હતો તો પહેલો પ્રશ્ન જે આવી જાય કે શા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવો પડ્યો હતો ફિટ્સ ઇન્ડિયા એક્ટ શા માટે લાવવો પડ્યો હતો સત્તરસો તોતેર બાદ તો પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવો પડ્યો હતો તેની પાછળનું કારણ છે કે રેગ્યુલેટરિંગ એક્ટ જે છે સત્તરસો ને તોતેરનો બરાબર તેની અંદર સુધારા કરવા માટે સૌપ્રથમ તો બરાબર અને લોર્ડ વોરન હેસ્ટિંગ્સ જે મેં વાત કરી પોલિટિક્સ ચાલી રહ્યું છે કંપની વર્સિસ બ્રિટન પાર્લામેન્ટ એની સામ્રાજ્યવાદી નીતિ હતી તેના કારણે પણ સંસદ જે છે તેમની બરાબર એટલે પાર્લામેન્ટ અને કંપની બરાબર છે બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા જેથી કરીને આ સત્તરસો ચોર્યાસીનો એક્ટ લાવવો પડ્યો તો અને આની પીટ્સ નામ આપવામાં આવ્યું છે શા માટે એ પણ વાત કરી દઈએ તો પીટ્સ પીટ ધ યંગર જે છે બરાબર એ તેમના શું હતા યંગર એમના તે વખતના પ્રાઇમ મિનિસ્ટર હતા અને એટલે કે પ્રધાનમંત્રી હતા જેમના દ્વારા આ લાવવામાં આવ્યો હતો જેથી કરીને આને પીટનો ધારો બરાબર છે પીટ્સ ઇન્ડિયા એક્ટ તે રીતે પણ આને ઓળખવામાં આવે છે હવે આની વાત કરીએ કે અધિનિયમની વિશેષતા સૌ પ્રથમ તો નિયંત્રણ બોર્ડની સ્થાપના નિયંત્રણ બોર્ડની સ્થાપના એમાં કેટલા સભ્યો છ સદસ્યો તો છ સદસ્યોમાં આપણે યાદ રાખવાનું છે એક સદસ્ય જે હશે તે છે બ્રિટનનો રાજકોષ મંત્રી બરાબર બીજો છે એક એ વિદેશ સચિવ છે બાકીના ચાર જે છે પ્રીવી કાઉન્સિલ જે છે બરાબર સમ્રાટના તેમાંથી સદસ્યો ચૂંટવામાં આવતા હતા ત્યાંની ચૂંટણી પ્રથાથી ચૂંટવામાં આવતા હતા હવે આગળ વાત કરીએ ગવર્નર જનરલની પરિષદના રાજ્યની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણ અને એક સ્થાને સેનાપતિને આપી દેવામાં આવી બરાબર અહીં મેં વાત કરી શા માટે એવું કરવામાં આવ્યું છે કે ચારથી ઘટાડીને ત્રણ કરી દેવામાં આવી કારણ કે ગવર્નર જનરલ જે છે તેને આરામથી એટલે આસાનીથી તે કાયદો બનાવી શકાય મેં વાત કરી હતી કે ક્લેશ થઈ રહ્યો છે બરાબર એટલે એક જ્યાંના પક્ષમાં હોય એટલે ગવર્નર જનરલ પોતે આપે એટલે બે થઈ જાય એટલે બહુમતી એને મળી જાય આરામથી અને પોતે કાયદો બનાવી શકે જેથી કરીને આ કરવામાં આવ્યું છે અને ત્રીજું કંપનીના રાજનીતિક કાર્યો અને વાણિજ્ય કાર્યો એટલે કે રાજનીતિ એટલે કે પોલિટિકલ વાણિજ્ય એટલે કોમર્શિયલ કાર્યોને પૃથક કર્યા એટલે અહીં મેં નીચે જ લખ્યું છે રાજનીતિક કાર્યોનું કોણ સંભાળતું હતું બોર્ડ ઓફ કંટ્રોલ જ્યારે વાણિજ્ય કાર્યોને કોર્ટ ઓફ ડિરેક્ટર સી ઓ યુ આર ટી મિત્રો અહીંયા ભૂલ થઈ છે લખવામાં સ્પેલિંગમાં સી ઓયુ આરટી થશે સ્પેલિંગ બરાબર કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હવે આગળ વાત કરું તો નિયંત્રણ બોર્ડ જે છે આની અંદર વાત કરવામાં આવી સૈન્ય સિવિલ સૈન્ય સૈન્ય સિવિલ અને મહેસૂલ બાબતો પર નજર રાખશે અને નિયંત્રણ રાખશે એટલે મતલબ શું થયો કે ગવર્નર આનો આના પર નિર્ણય લઈ શકે નહીં અને પાંચમો પોઈન્ટ જે છે એને બોમ્બે આ પાંચમો પોઈન્ટ છે અલગથી બોમ્બે અને મદ્રાસના ગવર્નરને પૂર્ણરૂપે ગવર્નર જનરલના અધીન કરવામાં આવ્યા હતા પહેલાંમાં ક્લિયર કહેવામાં નહોતું આવ્યું માત્ર ગવર્નર જનરલ કહેવામાં આવ્યું હતું એટલે એક પ્રકારે પણ આની અંદર તો સંપૂર્ણપણે ક્લિયરલી વાત કરી દેવામાં આવી કે ગવર્નર જનરલની અધિન આવી જશે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર છે એ બરાબર હવે છઠ્ઠો જે મુદ્દો છે એની વાત કરું તો બોમ્બે ને મદ્રાસના ગવર્નરને સહાયતા માટે ત્રણ ત્રણ સદસ્યની પરિષદનું નિર્માણ એટલે તમે જુઓ એ લોકોને એક પ્રકારે અંડર લાવવામાં આવે છે બોમ્બે અને મદ્રાસને પણ અને દેશી રાજાઓ સાથે યુદ્ધ વત અને સંધિ પહેલાં ગવર્નર જનરલ જનરલે કંપનીના ડિરેક્ટરની સ્વીકૃતિ લેવી અનિવાર્ય હતી અહીંયા તમે એક ફરીથી એક વસ્તુ જોઈ શકો છો બ્રિટન પાર્લામેન્ટ જે છે પોતાનું ડોમિનન્સ પ્રભુત્વ બતાવી રહી છે કે તમે કોઈ પણ કાર્ય કરો યુદ્ધ કરો કે સંધિ કરો ગવર્નર જનરલે ડિરેક્ટરની સ્વીકૃતિ તો લેવી જ પડશે આઠમો મુદ્દો જે છે તેની અંદર વાત કરી છે ભારતમાં અંગ્રેજ અધિકારી પર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી પહેલાં સુપ્રીમ કોર્ટનું પહેલાં કાર્યક્ષેત્ર તો બધું હતું જ બરાબર છે પરંતુ સત્તરસો ને એક્યાસીમાં જે સુધારક ધારો આવ્યો બરાબર સત્તરસો એક્યાસીનો તેની અંદર કેસ ચલાવવા પર ના પાડી દીધી કે અહીંયા આ સુપ્રીમ કોર્ટમાં જવાબદાર રહેશે નહીં તો હવે શું કરવું તો ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટ એના માટે સ્થાપના કરી દેવામાં આવી જેથી કરીને તેની સ્થાપના કરી એની અંદર કેસ ચલાવી શકાય તેમના વિરુદ્ધની અંદર બરાબર અને સૌથી અગત્યનું છે ભારતમાં કંપની અધિકૃત પ્રદેશ એવું પહેલીવાર નામ આપવામાં આવ્યું કે કંપની અધિકૃત એટલે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ કંપની અધિકૃત નહીં પણ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું એટલે શું બ્રિટિશ પ્રજેશને ઇન્ડિયન ટેરેટરી બરાબર હવે આનું આપણે એનાલિસિસ કરીએ તો સત્તરસો ને ચોર્યાસીનો એક્ટ જે છે એની અંદર આટલી બધી વાત કરી બરાબર છે તો આના ફાયદા નુકસાન અથવા એનું એનાલિસિસ કરીએ તો શું થાય એક પ્રકારની બે પ્રકારની ગવર્મેન્ટ શરૂ થઈ બરાબર છે કેમ કેમ કે મેં વાત કરી કે એક બાજુ નિયંત્રણ બોર્ડ છે રાજનીતિક કાર્ય સંભાળતું વાણિજ્ય કાર્યક્રમો ધ કોર્ટ ઓફ ડિરેક્ટર સંભાળતું એટલે ધ્વિ ગવર્મેન્ટની સ્થાપના થઈ ગઈ બરાબર દ્રી સરકાર એક પ્રકારે હવે એનો મતલબ શું થાય કે ગવર્નર જનરલ જે છે એ આ બેના અંડરમાં આવે એટલે બે માસ્ટર્સ થઈ ગયા એને ચલાવવાવાળા ગવર્નરને ચલાવવાળા બરાબર એટલે ગવર્નર માટે છે એ થોડું અઘરું થઈ ગયું કાર્ય ચલાવવું બને બંનેને ખુશ રાખવા બંને જોડેથી કામ લેવું બરાબર આ બે વસ્તુ એક થઈ એક પ્રકારે અને બ્રિટન પાર્લામેન્ટની અંદર આ બધું આવી ગયું હતું બરાબર અને ડિફરન્સ આની ડિફર કરી દીધા બંનેને કે રાજનૈતિક કાર્યો અલગ રહેશે અને વાણિજ્ય કાર્યો અલગ રહેશે આ પણ એક પ્રકારનું બરાબર અને કોમર્શિયલ જે કાર્યો છે વાણિજ્યક કાર્યો બરાબર તેને થોડી સ્વાયત્તતા જે કહેવાય ઓટોનોમી તે થોડી વધારે આપવામાં આવી એક આ એક મુદ્દો છે તમે યાદ રાખી લો કે સ્વાયત્તતા કોમર્શિયલ જે છે એટલે કે વાણિજ્ય કાર્યોને થોડી સ્વાયત્તતા વધુ આપવામાં આવી આ એનું એનાલિસિસ છે હવે આપણે આગળ વાત કરીએ તો સુધારક ધારો સત્તરસો ને છ્યાસી તો આ સત્તરસો છ્યાસીનો સુધારક ધારો શા માટે લાવવો પડે કેમ કેમ કે આની જે ભૂલો થઈ ગઈ હોય તેને સુધારવા માટે જ લાવવો પડે તાત્કાલિક લાવવો પડે છે બે જ વર્ષની અંદર જેથી કરીને એટલે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિઓ મળી મેં તમને વાત કરી અહીંયા ફરીથી તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે આ કંપની વર્સિસ પો પાર્લામેન્ટ ચાલી રહ્યું છે બ્રિટન પાર્લામેન્ટ કંપની વર્સિસ બ્રિટન પાર્લામેન્ટ જેની કારણે ફરીથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિ જેટલી શક્તિ આપવામાં આવી અને ગવર્નર જનરલને વિશેષ પરિસ્થિતિમાં એટલે અમુક સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ આવી જાય ત્યારે એ પરિષદને નિર્ણય લાગુ કરવાની અને રદ કરવાના અધિકાર મળ્યા લાગુ કરવા અને રદ કરવાના અધિકાર મળ્યા બરાબર આજે આપણો આ લેક્ચર જે મિત્રો છે તે અહીંયા પૂર્ણ થાય છે બરાબર તો હવે તમને આની અંદર જો કંઈ પણ ન સમજણ પડતી હોય તો સ્પીસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી કરીને તમને અમે આના વિશે અવગત કરાવી શકીએ તેને ફરીથી સમજાવી શકીએ પ્રોપર રીતે અને બીજું કે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે તેની અંદર આપણે ચાર્ટર એક્ટ જે છે બરાબર તે ચાર ચાર ચાર્ટર એક્ટ વિશે વાત કરીશું સત્તરસો ને તાણું તાણું સત્તરસો ને સોરી અઢારસો ને તેરનો અઢારસો તેત્રીસ અને અઢારસો ને આ ચાર ચાર્ટર એક્ટ વિશે વાત કરીશું આપણા લેક્ચરની અંદર જલ્દીથી લેક્ચર આવી જશે ચિંતા ના કરતા ઝડપથી લેક્ચર આવશે અને તમે આ લાઇક લેક્ચર પસંદ આવે તો લાઇક કરજો ઓકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ લેક્ચર આપણું પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત હેલો મિત્રો જીસીઆરટી જીપીએસસીમાં આપનું સ્વાગત છે હું કૃણાલ પટેલ આપણી બંધારણની સિરીઝ ચાલી રહી છે આપણા અત્યાર સુધીમાં બે લેક્ચર પૂર્ણ થયા છે પહેલાં લેક્ચરની અંદર આપણે બંધારણ શું છે બંધારણ વાત શું છે લોકશાહીને એ બધા વિષય પર ચર્ચા કરી હતી અને બીજા લેક્ચરની અંદર આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરી હતી એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની વાતચીત ચાલી રહી છે બરાબર છે તેમાં આપણે કેટલી પૂરા કર્યા હતા ચાર એક્ટ પૂરા કર્યા હતા જે મુખ્ય ચાર એક્ટ મુખ્ય બે એક્ટ એમાંથી એક તો સત્તરસો તોતેરનો રેગ્યુલેટિંગ એક્ટ તેમાં સંશોધન અધિનિયમ એટલે કે અમેન્ડમેન્ટ એટલે સુધારક એક્ટ આવ્યો સત્તરસો ને એક્યાસીનો તેના વિશે વાત કરી પછી પીટ ધ અંગર નામના પ્રધાનમંત્રી છે તેમના દ્વારા સંસદમાં રજૂ કરાયેલો એક્ટ પીટનો ધારો જે કહેવામાં આવે છે તેના વિશે વાત કરી હતી તે છે સત્તરસો ને એક્યાસી તેમાં સુધ સોરી સત્તરસો ને ચોર્યાસીનો અને તેમાં સુધારો જે થયો બરાબર છે એનો સંશોધક વિધેયક સત્તરસો ને છ્યાસીની વાતચીત કરી હતી હવે આપણે વાતચીત કરીએ છીએ ચાર્ટર એક્ટની વાત કરવામાં આવે છે તો ચાર્ટર એક્ટ તો સૌ પ્રથમ બરાબર છે એક્ટ આવે છે આની વિશેષતા શું છે તમને કહી દઉં સૌ આ કાયદો છે એક પ્રકારે એવું કહેવાય છે કે બ્રિટન ફોર્મમાં હતો બરાબર છે અને એની બીજી ખાસિયત એ છે કે જે આ એક્ટ છે તેને ટ્રાન્સલેશન કહી શકાય ને ટ્રાન્સલેશન આપણી ઇન્ડિયાની લોકલ લેંગ્વેજની અંદર પણ આનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું જે આની બે મુખ્ય આની મુખ્ય વિશેષતાઓ કહી શકાય બરાબર છે એ ખાલી આમ જાણ સારું છે હવે આપણે વાત કરી કે અનુક્રમે ચાર ચાર્ટર એક્ટ આવ્યા ચાર્ટર એક્ટ સત્તરસો ત્રાણું સત્તરસો અઢારસો તેર અઢારસો તેત્રીને અઢારસો ને તેપન આ ચાર ચાર્ટર એક્ટ આવ્યા છે ચારે એક્ટ તમે નોટિસ કરી શકો છો કે ચારે ચાર એક્ટ વીસ વર્ષના અંતરિયાળે આવેલા છે બરાબર હવે આગળ વાત કરું કે ચાર્ટર એક સત્તરસો ને તોતેરની વાત કરું તો આધિની એમની વિશેષતા શું છે કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો જે છે અને અન્ય કર્મચારીઓ અને ના વેતન અન્ય કંપનીના કર્મચારીઓને વેતન ભથ્થા જે છે ભારતીય તિજોરીમાંથી એમથી એટલે બેટન જે કંપનીની આવક થાય છે કંપનીમાં જે કમાય છે બરાબર છે તેમાંથી ચૂકવવાની વાતચીત કરી કરવામાં આવી છે અહીંયા કેમ કેમ કે અહીંયા લોકો કંપની માટે કામ કરી રહ્યા છે અને ખાસ કરીને બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો બરાબર અને કોર્ટ ઓફ ડિરેક્ટર આ બે લોકો ખાસ બરાબર બાકીના અંદર તો અહીંયા ચૂકવવામાં આવતા હતા જ પણ આ લોકો જે છે ઇંગ્લેન્ડથી મૂકવામાં આવ્યા છે બ્રિટન સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે તેના બ્રિટિશ ક્રાઉન દ્વારા પણ છતાં પણ આ લોકોનો હવે પગાર જે છે ભારતીય તિજોરીમથી ચૂકવવામાં આવશે નહીં અહીંયા તમને યાદ કરાવી દઉં બોર્ડર ઓફ કંટ્રોલનું કાર્ય શું હતું રાજનીતિક બાબતો સંભાળવાનું કાર્ય બોર્ડ ઓફ કંટ્રોલનું હતું જ્યારે એટલે કે બી બરાબર છે અને કોલ ઓફ ડાયરેક્ટર સી ઓડી તેમનું કાર્ય શું હતું વાણિજ્યિક કાર્યક્રમ એટલે કોમર્શિયલ ડિપાર્ટમેન્ટથી એ લોકો સંભાળતા હતા હવે આગળ વાત કરીએ ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં બાર વર્ષનો અનુભવ ફરજિયાત બન્યો શા માટે આવું બનાવ આવું કર્યું હશે કારણ એનું એ છે કે અહીંયા જે ત્યાં છે અહીંયા જે લોકો આવતા હતા બરાબર છે કમ ત્યાંના કર્મચારીઓ તેઓ ધનાઢ્ય થઈ રહ્યા હતા જેથી કરીને ભારતમાં આવવાની એક પ્રકારની હોડ જામી હતી એવું કહી શકાય સ્પર્ધા કે અમે અમે ભારત જવા માગીએ છીએ એ રીતની જેથી કરીને આ લોકોએ નક્કી કર્યું કે જો કોઈ પણ સારું પદ લેવું હશે ગમે તે કરવું હશે તો ભારતમાં બાર વર્ષ રહેવાનો અનુભવ ફરજિયાત કરાવી દીધો આ લોકોએ બરાબર અને જે અને બીજું તે ભારતીય લોકોને સારી રીતે સમજી શકે તો ભારતના મુજબ જે છે કાયદાઓ લાવી શકે ભારતના જે લોકો છે તેમની એક પ્રકારની અંદરની આંતરિક વસ્તુ જે છે એમના મનો મનોવિચારિક પ્રકારને કહી શકાય તેઓ જાણે તો તેના પ્રોપર એનું અમલીકરણ કરાવી શકે તેના મુજબ કાયદાઓ લાવી શકે તેના માટે બરાબર કોઈપણ પ્રકારના નાના નાના વિદ્રોહો તો એ વખત પણ થતા હતા જે વિદ્રોહો ના થાય તેના માટે બરાબર ઇન્સર્જન્સી કહી શકાય એના માટે આ અને એના પછીની વાત છે કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય વેપાર માટેની વીસ વર્ષ માટે ઇજારાશાહી એટલે કે તેની મોનોપોલી કહેવામાં આવે મોનોપોલી એક પ્રકારે અથવા તો એકાધિકાર જે છે એ બધો વીસ વર્ષ માટે વધારી દીધો હતો હવે એટલા માટે શું થયું સત્તરસો ને ત્રાણું બાદ ક્યારે એક્ટ આવ્યો અઢારસો ને તેરમાં એક્ટ આવેલો છે વીસ વર્ષ બાદ હવે જોઈએ અઢારસો ને તોતેર એકસા માટે આવે તો સિમ્પલ આપણે વાત કરીએ તો વીસ વર્ષે એનો કાર્યક્રમ પૂરો થાય છે એટલે કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે જેથી કરીને હવે ચાર્ટર એક્ટની અવધિ સમાપ્ત થવાની હતી એટલા માટે એને બીજું શું વ્યાપારિક અધિકારો જે છે એને સમાપ્ત કરવાની માંગ પણ ઊઠી છે હવે આ એક્ટની અંદર આપણે જોઈશું કે આના પરિણામ પણ મળ્યા છે આના થોડા ઘણા અંશે તેનું અમલીકરણ પણ કરવા થોડા ઘણાને મોટા પાયે અમલીકરણ કરવામાં આવ્યું છે આમ તો તે આગળ આપણે એક્ટની જે નિયમ છે તેની વિશેષતા તેની જોગવાઈઓમાં આપણે વસ્તુ જોઈશું બીજી શું વસ્તુ છે કંપનીનું ભારતમાં સામ્રાજ્ય વધ્યું તેથી વ્યાપારિક અને રાજનૈતિક કાર્યો સંભાળવા મુશ્કેલ બની ગયા હતા આ જે છે એ લોકોએ જાહેર કરી વાત છે જ્યારે હું કહું છું ને જે પોલિટિક્સ ચાલી રહ્યું છે કંપની વર્ષિસ સાંસદ એટલે કે પાર્લામેન્ટ વર્ષિસ જેથી કરીને આ લોકો એવું કર્યું કે એમના વેપારિક અધિકારો જે છે એમાં ઘટાડો કરવામાં આવે કેમ કંપનીના લોકો જે પાવરફુલ થઈ રહ્યા છે પૈસા ટકે બરાબર છે એટલે હાઉસ ઓફ જે તેમનું લોર્ડ્સ કહેવાય છે ને હાઉસ ઓફ લોર્ડ્સ તેની અંદર તેમનો ધનાઢ્ય વર્ગ બેસતો હતો એક પ્રકારે જેમ તે તેમની સીટ જે છે એ સત્તા ખોરવાઈ શકે તે પણ પ્રકારનો એક ભય કહી શકાય એ લોકોમાં જેથી કરીને આ બનાવ બન્યા હતા હવે આગળ વાત કરું તો અધિનિયમની વિશેષતા કંપનીના ભારતીય વેપાર પરના એકાધિકારને સમાપ્ત કરવામાં આવે છતાં પણ કંપનીને ચા અને ચીનના વ્યાપારિક અધિકાર બની રહ્યા એટલે જે મેં વાત કરી હતી કે એમના અધિકારો ઘટાડવાની વાત અહીંયા કરવામાં આવી છે બરાબર માંગ ઉઠી રહી છે જેને સંપૂર્ણપણે તો ન પાલન કર્યું પરંતુ મોટા ભાગે એટલે કે એંસી ટકા તો પાલન થઈ ગયું કહી શકાય પણ ચા અને ચીન જે છે આમ તો એંસી ટકા બી પાલન નથી કારણ કે આ મોટો મોટી જગ્યા હતી વેપાર કરવા માટે એટલે ચા અને ચીન પર વેપારી ઘરે ઘર કંપનીના બનાવી રાખવામાં આવેલા છે બરાબર છે હવે આગળ વાત કરું તો અંગ્રેજ વેપારીઓને ભારતમાં રહેવાની ને વેપાર કરવાની છૂટ આપવામાં આવી પરંતુ તેના નિયંત્રણ બોર્ડ જે છે પાસેથી લાઇસન્સ લેવું ફરજિયાત એટલે આવશ્યક હતું અહીંયા તમે જોઈ શકો કે આવવાની છૂટ આપી છે રહેવાની ને વેપાર કરવાની એટલે મતલબ શું છે કોલોનાઇઝેશન જે કહેવામાં આવે છે વસાહતીકરણ બરાબર તેના વિશે શરૂ થઈ રહ્યું છે પણ હાલ શું છે લાઇસન્સ લેવું ફરજિયાત કર્યું છે આગળના એક્ટમાં તમને જોવા મળશે કે તે પણ હટાવી દેવામાં આવશે આના ઉપર જે છે આપણા શશી થરૂર ડૉક્ટર શશી થરૂર જેઓ કોંગ્રેસના સાંસદ છે કેરાલાના થિરુવનંતપુરમમાંથી બરાબર તેઓ તેમની બુક છે ધ એરા ધ એરા એન ઓફ ડાર્કનેસની વાત છે તેની અંદર આમને ખૂબ જ ખરાબ રીતે વખોડી નાખી છે કોલોનાઇઝેશનની અંદર તેમણે ઘણી યુનિવર્સિટીની અંદર વાતચીત કરી છે આના વિશે પર અને કહ્યું છે કે ભારતને તો એ લોકોએ રિફંડ ચૂકવવું જોઈએ એક પ્રકારનું જે ભારતને આ રીતે લૂંટ્યું છે કોલોનાઇઝેશન કરીને જેથી કરીને એમને પાછું આપવું જોઈએ ખરા બહુ જબરદસ્ત શબ્દોમાં એમને સ્ટ્રોંગ કહેવાય સ્ટ્રોંગલી એક પ્રકારે જેને નિંદા કરી કહેવાય ને કન્ડેમ બરાબર તે કરવામાં આવ્યું છે તેમના દ્વારા જેથી એટલે આ તો ખાલી જાણ સારું હતી માહિતી પણ તમને વાત કરી દીધી હવે આગળ વાત કરું તો કંપનીના ભાગીદારોને ભારતીય મહેસૂલમાંથી દસ પોઈન્ટ પાંચ ટકા નફો આવકમાંથી આપી દેવાનો એટલે કંપની પણ મેં કીધું ચાલી રહી છે કોમ્પિટિશન કંપનીના ભાગીદારો કે અમને હજી પૈસા મળે જેથી કરીને અમને નફામાંથી પણ આવક આપવામાં આવશે હવે વાત કરું નિયંત્રણ બોર્ડ જે છે રાજનૈતિક કાર્યો સંભાળે છે ને શક્તિ વધારે સ્પષ્ટતાથી પરિભાષિત કરવામાં આવી અને તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો ઈસાઈ ધર્મને પ્રચારકોને આજ્ઞા મેળવીને ધર્મ પ્રચાર કરવા માટેની ભારતમાં આવવાની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી એટલે ઈસાઈ જે ધર્મ છે તેમનું ક્રિશ્ચન ધર્મ તેને પણ એક પ્રકાર ત્યાં પણ એક ધર્મની માગણી ધર્મ જે છે એ બહુ જ જબરદસ્ત વસ્તુ કહી શકાય વિશ્વની સૌથી સ્ટ્રોંગ એવું કહેવાય છે કે લોકોને જમવાના તો ચાલા પણ ધર્મનું પાલન કરે ધર્મ એક બહુ અમુક વસ્તુ અમુક પ્રકારે કટ્ટરતા પણ બતાવે છે એટલે ત્યાં પણ એક પ્રકારે ઈસાઈ ધર્મ જે છે તેને પ્રચાર કરવા માટેની માગણી ઉદભવી રહેલી છે બરાબર કંપનીની આવકમાંથી ભારતીયની શિક્ષા માટે પ્રતિવર્ષ એક લાખ રૂપિયા ખર્ચ કરવાની વ્યવસ્થા કરવામાં આવી બરાબર એટલે કંપનીએ શું કીધું ભારતીય મેં કીધું ને તમને કે બાર વર્ષમાં રહેવાનો અનુભવ ને એ બધી વાતચીત છે એટલે ધીરે ધીરે ભારતીયોને પણ સંતોષ મળી રહે તે વાત વાત કરવામાં આવી છે પરંતુ શું છે આ રાશિ પર વિવાદ થયો અઢારસો ને ત્રેવીસ સુધી એટલે રાશિ ઉપલબ્ધ કરાવવામાં જ આવી નથી એટલે રાશિ જે રાશિ મિનિંગ રૂપિયા એ જે પણ રકમ હતી તે આપવામાં આવી નથી અને ઉપયોગ જ નથી કરવામાં આવે આગળ વાત કરીએ તો કંપનીએ બીજા વીસ વર્ષ માટે ભારતીય પ્રદેશ પર પ્રદેશોને મહેસૂલ પર નિયંત્રણનો અધિકાર મળ્યો પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ પ્રાવધાન એ પ્રાવધાન લખાઈ ગયું છે પ્રાવધાનના કારણે બ્રિટિશ ક્રાઉનનો પ્રભુત્વ પર કોઈ પ્રભાવ પડશે નહીં અહીંયા લોકો ક્લિયર મેન્શન કરી રહ્યા છે કે રાજ તો અમારું જ છે તમારા ઉપર તમે જે છે એ હેડ નથી બ્રિટિશ ક્રાઉન જે છે એ જ હેડ છે બરાબર અને આ એક પૂરો થયો બરાબર છે અઢારસોને સોરી હા સત્તરસોને અઢારસો ને તેરનો એક્ટ પૂર્ણ કર્યો છે આયો બરાબર છે હવે આગળ આપણે વાત કરીએ બરાબર છે તો આની અંદર એક બીજી વાત કરવામાં આવે તો એક એક્ટમાં લખેલ નથી પણ સુપ્રીમ કોર્ટ જે છે ને તેની અંદર થોડો પાવર પણ આની અંદર વધારવામાં આવ્યો હતો બરાબર અઢારસો ને તેત્રીસનો એક્ટ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસની વાત કરું તો આ એક્ટની કેન્દ્રીયકરણની દિશામાં પગલાં એટલે આપણે જોઈશું સેન્ટ્રલાઇઝેશન કે જે બ્રિટિશ છે પોતાના અંદરમાં લેવાની વધારે વાતચીત કરશે એટલે બંગાળનો ગવર્નર જનરલ ઓફ બંગાળના ગવર્નર જનરલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જાહેર કરવામાં આવ્યો જે લોર્ડ વિલિયમ બેન્ટિક હતા તેને તમામ દિવાની તેમજ સૈન્ય શક્તિઓ આપવામાં આવી એટલે તમે જોઈ શકો છો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે વિલિયમ બેન્ટિક બરાબર સતી પ્રથા નાબૂદ કરવામાં પણ આમનું નામ છે બરાબર હવે એમને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પહેલાં તો ગવર્નર જનરલ અવા તો આખું ઇન્ડિયા લગાવી દીધું એટલે જ્યાં જ્યાં એ લોકોનો પ્રદેશ હતો ત્યાં ત્યાં એમનો એકાધિકાર એક પ્રકારે જાહેર કરી દેવામાં આવે કે સત્તરસોને તા તોનો જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો એમાં જનરલની વાત કરી હતી બરાબર એટલે આનો મતલબ એક પ્રકારે શું થઈ શકે આપણે કે બોમ્બે બોમ્બઈ અને જે મદ્રાસ જે છે તે લોકોને વધારે અંડરમાં લાવવાની વાત કરવામાં આવી છે ભારત સરકારનું નાણાકીયને કાયદાકીય અને રૂપથી કેન્દ્રીયકરણ કરવાનો પ્રયત્ન થયો એટલે તમે આને જન બેન્ટિક એટલે ઇન્ડિયાનો બનાવી દીધો એટલા માટે શું થયું કે હવે વધારે સેન્ટ્રલાઇઝેશન થઈ રહ્યું છે બધા જ કર ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આજ્ઞા અથવા પરવાનગીથી લગાવવાની અને ખર્ચ કરવાનો અધિકાર મળ્યો હવે આને પણ પાવર મળી રહ્યા છે ધીમે ધીમે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આગળ વાત કરું તો બંગાળની સાથે મદ્રાસ બોમ્બે અને અન્ય અધિક પ્રદેશને પણ ગવર્નર જનરલના નિયંત્રણમાં મૂકવામાં આવ્યા શા માટે આવું કારણ કે જે આ લોકો છે બરાબર એમને હજી પણ એની અંદર નિયંત્રણની અંદર મૂકવામાં આવી રહ્યા છે એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા થઈ ગયું છે એટલે બધા આખા ઇન્ડિયાનો જેટલો બ્રિટિશના અધિકૃત પ્રદેશ છે એ લોકો કયા એક્ટની અંદર કહ્યું હતું સત્તરસો ને એક્યા ચોર્યાસીના પીઠના ધારાની અંદર ક્લિયર કહી દીધું હતું કે ભારત બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું વાત કરી દીધી હતી એટલા માટે એની અંદર સંપૂર્ણ નિયંત્રણ એને આપવામાં આવ્યું છે હવે સપરિષદ ગવર્નર જનરલના જ કાયદા બનાવવાનો અધિકાર અપાયો અને બોમ્બેને મદ્રાસના પ્રાંતને કાયદા બનાવવાની શક્તિ સમાપ્ત કરી દીધી એટલે કાયદા નહીં બનાવી શકે આને મતલબ શું કે આપણે જોયું હતું સત્તરસોની જે સોરી સત્તરસોને જે એક્યાસી સોર્યાસીનો પીઠનો ધારો હતો બરાબર છે તેની અંદર એક વસ્તુ હતી તે તમને કંઈ જણાવું કે એ લોકોને ત્રણ ત્રણ વ્યક્તિઓની પરિષદ આપી હતી ત્રણ ત્રણ સદસ્યની પરિષદ આપવામાં આવી હતી બોમ્બે અને મદ્રાસના ગવર્નરની સહાયતા માટે પણ અહીંયા તો શું કહી દીધું કરી દીધું બિલકુલ એટલે ક્લિયર બતાવી દીધું છે એમની માટે કે હવે તમે જે છે એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના અંડરમાં છે એટલે એમને કાયદા બનાવવાની શક્તિ જે છે પ્રાંતથી બિલકુલ સમાપ્ત કરી દેવામાં આવેલી છે ગવર્નર જન પરિષદમાં એક ચોથો સદસ્ય કાયદા વિશેષજ્ઞ સ્વરૂપમાં ઉમેરવામાં આવે એટલે કેમ કે હવે કાયદા જે છે પ્રોપર સ્વરૂપની અંદર સારી રીતે કરવામાં આવે એટલે કાયદા વિશેષજ્ઞ અને સૌપ્રથમ કોણ હતા લોર્ડ મેકોલે પ્રથમ કાયદા વિષયજ્ઞ હતા આ એક પ્રકારના એમસીક્યુમાં સિમ્પલ પૂછાઈ શકે છે બરાબર છે ભારતીય અને વ્યવસ્થિત ઢાંચામાં ઢાળવા સંચાલન કરવા માટે કાયદા પંચ એટલે કાયદા પંચ પણ રચવામાં આવ્યું લો કમિશન એની સ્થાપના કાયદા પંચના અધ્યક્ષ કોણ લોર્ડ મેકોલ એટલે હવે જે છે એક પ્રકારને ફ્રેમિંગ કરવામાં આવી રહ્યું છે પહેલાં ઉચ્ચક કાયદા જે બનતા તેઓ પરફેક્શન સાથે થોડું કરવામાં કામ આવી રહ્યું છે હવે આ એક્ટની અંદર બીજી એક વાત કરવામાં આવી છે કે કંપની જે છે તેના પ્રદેશમાં રહેતા ભારતીયોને માત્ર ધર્મ રંગ વંશ કે અહીંયા જુઓ તમે ધર્મ રંગ વંશ કે ધર્મ અહીં ફરીથી ધર્મ લખી દેવામાં આવ્યું છે એટલે કે જર્મના વગેરે સ્થાનના આધારે કંપનીના પદથી વંચિત રાખવામાં આવે છે નહીં એટલે કે સિવિલ સેવકો માટે ખુલ્લી પ્રતિગ પ્રતિયોગિતાની વાત છે કોર્ટ ઓફ ડિરેક્ટરના વિરોધના કારણે આ પ્રાવધાન સમાપ્ત કરવામાં આવ્યું બરાબર છે શા માટે જેમ અત્યારે અહીંયા એક પ્રકારે તમને વાત કરું તો આપણા અહીંના જે સ્ટેટના સિવિલ સર્વિસ જે છે પીસીએસ દ્વારા પાસ થયેલા બરાબર છે એ લોકોને આઈએસ લોકો ના પાડે છે કે અહીંયા એ લોકોને અમારે નથી એ લોકો અહીંયા અમા ના આવવા જોઈએ બરાબર છે ડાયરેક્ટ એમને આઈએસ અધિકારી તરીકે યુપીએસસી પાસ કરીને આવે એ સાચા એ રીતની પણ એક પ્રકાર તેની અંદર જે યુનિયન છે યુપી આઈએસઓનું યુનિયન તે લોકો ના પાડી રહ્યા છે તેમનો પદ્ધતિ થઈને ડાયરેક્ટ આઈએસ ન થવા જોઈએ એ લોકો ડેપ્યુટી કલેક્ટર થયા હોય ડીસી કે બરાબર છે એટલે કે પીસીએસ દ્વારા કોઈ પદ સંભાળ્યું તો વહીવટી પદ સંભાળ્યું એ લોકો એ પ્રકારની અહીંયા પણ એક વાત છે એટલે તેમનું જે છે ડોમિનન્સ એ ખતમ થઈ જાય તેની બીકના કારણે આ લોકો આનો વિરોધ કરી રહ્યા છે બરાબર અને મેં આ ફરીથી આવ્યો જુઓ તમે ચા અને ચીન સાથેના વેપાર કરવા સંબંધિત કંપનીના અધિકારોને સમાપ્ત કરી દેવામાં આવ્યા એટલે હવે આ સંપૂર્ણપણે તમે જો ખુલ્લું બજાર કરી દીધું એક પ્રકારે દરેક માટે મેં વાત કરી હતી આગળના એક્ટની અંદર અઢારસો ને તેરના એક્ટની અંદર તો કંપની આ માટે વિરોધ કંપનીનો પાર્લામેન્ટ વિરોધ કરી જ રહી હતી બરાબર પણ છતાં એમને બાકી બધામાં તો પૂરા કરી દીધા હતા એમના અધિકાર પણ ચા અને ચીનમાં રહેવા દીધા હતા અને આ પૂરા કરી દીધા ને આ અહીંયા પૂરા કરી દીધા મેં તમને એ વખતે યાદ રાખવાની પણ વાત કરી હતી દસમો જે છે મુદ્દો એ જોઈએ તો ભારતીય પ્રદેશો પર તથા મહેસૂલ પર કંપનીના અધિકારણ વીસ વર્ષ માટે વધારવામાં આવે એટલે અહીંયા ફરીથી વીસ વર્ષ માટે વધારી દીધા અને નિશ્ચિત કરવામાં આવી છે કે ભારતીય પ્રદેશો વહીવટ હવે બ્રિટિશ સમ્રાટના નામથી કરવામાં આવશે આ તમે સેન્ટ્રલાઇઝેશન તરફનું મોટું પગલું કે બ્રિટિશ સમ્રાટના નામે કરવામાં આવી રહ્યું છે કંઈ પણ થશે બ્રિટિશ સમ્રાટના નામે જેમ આપણે અહીંયા કોઈ પણ વહીવટ થાય ત્યારે હાલ કોના નામ પર થાય છે પ્રેસિડન્ટ આપણા કોણ છે રામનાથ કોવિંદ સાહેબ તેમના આપણા રાજ્યનો કોઈ પણ વહીવટ કરવામાં આવે બરાબર છે આંતર રાજ્ય કે કોઈપણ પ્રકારનો તો કોણ થાય છે ગવર્નરના નામે એમાં અહીંયા ત્યાં શું છે મુખ્ય હેડ કોણ છે અત્યારે હાલ આપણા નામ માત્રના ભલે હેડ હોય પણ પ્રેસિડન્ટ છે આપણા હેડ છે ઓરિજ બરાબર છે નોમિનલ હેડ છે બરાબર સરકારમાં તેમનું ખૂબ એટલું બધું કાર્ય નથી પણ આપણા હેડ છે તેમના નામના નામ પર આપણા કોઈપણ કરાર થાય છે મેમોરન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કહેવામાં આવે છે એમ ઓયુ કે બધું તો તેમના નામ પર થાય છે બરાબર હવે ભારતમાં જે દાસ પ્રથા જે છે આને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના દાસ પ્રથા સ સમાપ્ત એ સંપત્તિ સમાપ્ત કરવામાં આવશ્યક પગલાં ઉઠાવવાનો નિર્દેશ કર્યો ને અઢારસો તેતાલીસ જે છે દાસ પ્રથા સંપૂર્ણ સમાપ્ત કરી દેવામાં આવી હતી બરાબર એટલે વારસાગત સા આપણો દાસ અહીંયા સિસ્ટમ હતી ભારતની અંદર પહેલાં કે એક દાસ છે તો એમનો છોકરો પણ એમનો દાસ ફેમિલીની અંદર જ જન્મ લે એટલે એ પ્રકારે એના ગુલામ એક પ્રકારે એમના ફર પરમિનન્ટ ગુલામ એ રીતની વાત હતી જે પણ સમાપ્ત કરી દેવામાં આવી આને આમ તો બંધારણીય કોઈ મહત્ત્વ એટલું બધું નથી પણ આનું સામાજિક પણ એ મહત્ત્વ કહી શકાય બરાબર સામાજિક સુધારો શું હતો અઢારસો તેત્રીસના એક્ટનો તો દાસ પ્રથા સમાપ્ત કરવાની વાત આની અંદર કરવામાં આવી હતી આ તેનો સામાજિક વાતચીત છે બરાબર છે અને મેં તમને કીધું કો આની એનાલિસિસ તમે એક પ્રકારે કરો બરાબર છે તો શું એનાલિસિસ થઈ શકે કે સામાજિક પ્રથા પર પણ આમને આ એક્ટની અંદર ભાર આપવામાં આવ્યો છે અને બીજી શ્રેણી પર વાત કરવામાં આવી છે હલો આ એક્ટની અંદર જે વાતચીત કરવામાં આવી રહી છે તેની અંદર વાતચીત કરી રહ્યા છીએ આપણે તો સામાજિક પણ એની અંદર એક વસ્તુ છે દાસ પ્રથા જે છે તેની અંદર ઘટાડો કરવાની વાતચીત કરવામાં આવી છે અને બીજું શું એ લોકોને આવવાની છૂટ આપી તેના મિશનરીઓ એટલે કે તેને ઈસાઈ ધર્મના પ્રચાર કરવાવાળાને આપવામાં આવે છૂટ આપવામાં આવી છે એટલે કે જે ઇસ્લામમાં શું કહેવાય છે તબલીગી જમાત જેમ કહેવામાં આવે છે એમાં આ લોકોમાં મિશિનરી કહેવામાં આવતા હતા બરાબર છે એટલે આ લોકો આ સામાજિક પગલાં છે જ્યારે બીજા પગલાં જે એ વહીવટી પગલાં હતા એડમિનિસ્ટ્રેટિવ ડિફરન્સ તૈયાર બદલાતો હતો હવે આપણે આગળ વાત કરીએ તો અંગ્રેજોને અગર અનુમતિ અથવા અનુમિના વિના ભારત આવવાની રહેવાની છૂટ આપવાની જમીન પણ ખરીદી શકે મેં તમને વાત કરી હતી આના એગળના એક્ટની અંદર એ લોકોને માત્ર કોલોનાઇઝેશન સ્વરૂપના પગલું લેવામાં આવ્યું છે જેથી આનું એક આ એક અગત્યનું બીજું મહત્ત્વ કહી શકાય તમે કે કોલોનાઇઝેશન તરફનું આ રિયલ સ્ટેપ એટલે સ્ટ્રોંગ સ્ટેપ પણ તમે કહી શકો આને એક જબરદસ્ત મોટું પગલું કે હવે જે બ્રિટિશ લોકો અહીંયા આવી શકશે ફ્રીથી રહી શકશે ને એ બધું બરાબર છે અહીંયા વાતચીત કરી કરવામાં આવી છે એ મુજબ હવે આગળ છેલ્લો એક્ટ જે છે અહીંયા સોળસો લખાઈ ગયું છે અઢારસો ને તેપનનો એક્ટ ચાર્ટર એક્ટ અઢારસો ને તેપન આ બ્રિટિશ સંસદ દ્વારા પારિત કરાયેલો છેલ્લો અંતિમ ચાર્ટર એક્ટ હતો આપણે જાણીએ તો ખબર પડી જ જાય કે અંતિમ ચાર્ટર એક્ટ શા માટે પણ અહીંયા નીચે પણ એના વિશે લખવામાં આવ્યું છે તમે જોઈ શકો બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશોને કંપનીમાં સંસદ ઈચ્છે ઈચ્છે ત્યાં સુધી તેમને અધીન રાખવાની છૂટ આપવામાં આવી બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશોને શું છે કંપનીની સંસદ જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી તેમને અધીન રાખવાની છૂટ આપી દીધી એટલે સંસદ શું કહે છે કે હવે હું અમે તમને વીસ વીસ વર્ષના જે અંતરિયાળ છે તે નહીં આપે હવે અમે ઈચ્છું ત્યારે ગમે ત્યારે એનો મતલબ એવો પણ થઈ શકે પોઝિટિવ નેગેટિવ બંને એસ્પેક્ટ લઈ શકાય એટલે પાસાઓ કે કંપની જ્યારે ઈચ્છે ત્યારે આને મોનોપોલી પૂર્ણ પણ કરી શકે સોરી સંસદ ઇચ્છે ત્યારે એ કંપનીની મોનોપોલી પૂર્ણ પણ કરી શકે છે અથવા તો તેને લંબાવી પણ શકે છે એટલે અનલિમિટ અનલિમિટેડ ટાઈમ સમય પણ કર્યો પણ એક પ્રકારે આપણે જોયું અઢારસો ને ત્રેપનનો એક્ટ જલ્દીથી જ સોરી અઠ્ઠાવનનો એક્ટ જલ્દીથી આવી ગયો એનો મતલબ આને કયા આસ્પેક્ટથી લેવો પડશે આપણે કે ગમે ત્યારે સંસદ ઈચ્છે ત્યારે આને બંધ કરાવી શકે છે એમની મોનોપોલી બરાબર કંપનીનું શાસન જે છે ભારતમાં સંપૂર્ણપણે બંધ પણ કરાવી શકે છે ડિરેક્ટરની સંખ્યા જે છે એ ચોવીસથી ઘટાડીને આઠ કરી દેવામાં આવી બરાબર છે કોર્ટ ઓફ ડિરેક્ટરને છ સભ્યો બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવે એટલે આની અંદર શું છે પહેલાં ચોવીસ હતા તો અઢાર કરી દીધા બરાબર છે હવે અઢારમાંથી છ એટલે કે બાર સભ્યો કંપની દ્વારા પણ છ સભ્યો છે બ્રિટિશ સમ્રાટ એની નિયુક્તિ કરશે બ્રિટિશ સમ્રાટ નક્કી કરશે કે આટલા સભ્યો અહીંયા રહેશે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે તેની પરિષદને કાયદાકીય અને વહીવટી કાર્યો અલગ કરવામાં આવ્યા અને આ અંતર્ગત છ નવા પરિષદ એટલે કે વિધાન એના માટે પારી પાર્ષદ કહેવામાં આવે છે બરાબર એટલે પરિષદની અંદર વ્યક્તિઓ છ ઉમેર્યા વ્યક્તિઓને એટલે વિધાન પરિષદ પણ કહેવામાં આવે એટલે આ એક પ્રકારનું લેજિસ્લેટિવ કાર્ય પણ સંભાળશે એક પ્રકારનો આનો એ એવું કહી શકાય મતલબ એનો શું છે કે ગવર્નર જનરલ કે માટે નવી વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું જે ભારતમાં કેન્દ્રીય વિધાન પરિષદ કર કહેવામાં આવ્યું જેને મિની પાર્લામેન્ટ શા માટે મિની પાર્લામેન્ટ કહેવાય કે બ્રિટિશ સંસદની જેમ જ કામ થતું હતું આની અંદર જેમ બ્રિટિશ સંસદની અંદર જે રીતની કાર્યવાહી શરૂ થતી હતી બરાબર છે એ રીતે જ અહીંયા પણ કાર્યવાહી થતી હતી જેથી કરીને આને વિધાન કેન્દ્રીય વિધાન પરિષદને જે છે એને મિની પાર્લામેન્ટ કહેવાતું ભારત માટેની કેન્દ્રીય વિધાન પરિષદને પરંતુ કાર્યકારી પરિષદને વિધાન પરિષદના વિધેયકને પૂ પણ વીટો કરવાનો લગાવવાનો અધિકાર હતો એટલે જે કાર્યકારી પરિષદ હતી એ વિધાન પરિષદ જે છે ગવર્નર જનરલના અંડરમાં આવતી તેના એના પર વીટો કરી શકે એટલે કોઈ કાયદો એમને પસાર ન કરાવવો હોય તો ન પણ કરાવી શકે બરાબર છે અને છેલ્લી મેકોલ કમિટીને ભલામણના આધાર એટલે ગુણવત્ત ભલામણના આધારે બરાબર છે એટલે ક્યારે રચાઈ હતી અઢારસો ને ચોપનમાં મેકોલી કમિટી રમાઈ રચાઈ હતી આના માટે તેની અંદર સિવિલ સેવકો જે છે એને કંપની માટે ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી આ વખતે બે પ્રકારની સેવા હતી ઉચ્ચ સેવા અને નીચી એટલે કે પણ સેવા તો ખરી જ બરાબર બ્રિટનની અંદર તેની અંદર પણ શું કર્યું એટલે ભરતી કરવાની જોગવાઈ પહેલાં તો અટકી ગયું હતું એ લોકોનો વિરોધના કારણે કોના કોર્ટ ઓફ ડિરેક્ટરના પણ અહીંયા શરૂ કરવાની વાતચીત કરવામાં આવી છે અને બંગાળ માટે લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવી બરાબર છે બંગાળ માટે લેફ્ટેનન્ટ લેફ્ટનન્ટ ગવર્નર શા માટે ક્યાં કે બંગાળ જે છે એ એરિયા એવો છે કે ત્યાં વેપારને બધું વધારે પ્રમાણમાં થતું હતું એટલે એક વે વહીવટીજન લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ ડાયરેક્ટ કોના અંડરની અંદર આવશે બ્રિટિશ સમ્રાટના અંદરમાં જ આવી જશે અને કાયદાકીય રાજ્યને ગવર્નરના જનરલી પરિષદનો પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યો અને મતાધિકાર આપવામાં આવ્યો એટલે કાયદાકીય સભ્ય તો કોણ હતા લોર્ડ મેકોલેન કાયદાકીય સભ્ય જે છે તેને કેમ આપવામાં આવ્યો કેમ કે એને સંપૂર્ણ દરજ્જો આપી દે કે મતાધિકાર પણ આપી દીધો એ કાર્ય પ્રોપર રીતે કરી શકે અને ગવર્નર જનરલની પરિષદનો પણ તેને સભ્ય બનાવી દીધો આ બ્રિટિશ સરકાર જે છે પોતાનું ધીમે ધીમે ડોમિનન્સ બતાવી રહી છે બરાબર છે અને પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે કે હવે ભારતની અંદર જે છે અમારું પ્રભુત્વ ચાલશે બ્રિટન ગવર્મેન્ટનું પ્રભુત્વ ચાલશે મિત્રો આ લેક્ચર અહીંયા આપણો પૂર્ણ થાય છે તમને કંઈ પણ ન ખબર પડી હોય તો તમે લેક્ચરની અંદર કોમેન્ટ નીચે કરી શકો છો આ નેક્સ્ટ લેક્ચર જ્યારે બનશે તેના સૌપ્રથમ આનું સોલ્વિંગ વાત કરવામાં આવશે આને સમજાવવામાં આવશે કે બરાબર છે આની અંદર શું શું તમને ખ્યાલ નથી આવ્યો તો તેના વિશે ચર્ચા કરવામાં આવશે થોડી ડિટેલમાં વાતચીત કરવામાં આવશે અને અત્યારે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત